नमस्कार मित्रों, गुजराती लिटरेरी सोसाइटी ऑफ यूएसए वगैरह चैरिटेबल ट्रस्ट अने चौको आप समक्ष एक फरी आपनी समक्ष रजू थाय छे। आजनो आ प्रोग्राम एक विशिष्ट प्रोग्राम जेमा पितानो महत्व फादर्स डे एना उपर छे। अने आपणी जोड़े बे सारा ओरेटिव छे જેનું ઇન્ટ્રોડક્શન આપણને નિમેશભાઈ આપણને આપશે। આ પ્રોગ્રામ ફેસબુક પર લાઈવ પણ છે અને ખૂબ જ ટૂંક સમયમાં આપણે યુટ્યુબ પર પણ મૂકીશું અને જેની નોંધ લેવા વિનંતી। તો હું નિમેશભાઈને રિક્વેસ્ટ કરું કે નિમેશભાઈ આપણને આજના જે બે ઓરેટિવ છે એનો પરિચય આપે અને પછી આપણા પ્રોગ્રામની આગળ શરૂઆત કરીએ। તો નિમેશભાઈ। થેન્ક યુ। નમસ્તે મિત્રો, ફાધર્સ ડેની પૂર્વ સંધ્યાએ આપ સૌને ફરી એકવાર આવકારીએ છીએ। આજના કાર્યક્રમની શરૂઆત હરગોવિંદ પુરીની એક કવિતાથી કરવી છે કે રાત કો જરા સી આવાજ સે ટૂટતી હૈ નીંદ પિતા કી, વો ઝુંઝલાતે નહીં કિસી પર, ચુપકે સે ઉઠતે હૈ, નિકલતે હૈ ઘર સે બહાર, દેખતે હૈ સબ તરફ ઠીક તો હૈ ના, પિતા ચોકન ના હોતે હૈ, સોચતા હું જબ પિતા નહીં હોંગે કૌન રહેગા ઇતના ચોકન્ના, ઓર ફિર મુજે પિતા કી હી તરહ રાત ભર નીંદ નહીં આતી। પપ્પા, બાપા, ડેડી, અબ્બુ, બાબા કે ભાઈ, કોઈ પણ નામે આપણે પિતાને બોલાવીએ, પિતૃત્વના સંવેદનો અને સમસ્યાઓ દરેક દેશમાં એક સરખા રહ્યા છે। માતાના વાચાળ પ્રેમની સામે પિતાની અબોલ લાગણીઓ જટ ધ્યાનમાં આવતી નથી અને એટલે જ તો મધર્સ ડે જેટલો વાંચતે ગાજતે આવે છે એટલી જ શાંતિથી કોઈ પણ કોલાહલ વગર ફાધર્સ ડે પસાર થઈ જાય છે પેલી અબોલ લાગણીઓની જેમ જ। પરંતુ પેરેન્ટિંગની પાઠશાળામાં માતા અને પિતા બંનેનું યોગદાન એક સરખું છે। કવિ રામનારાયણ પાઠકે પ્રથમ પ્રણામ માતાને કર્યા અને બીજા પિતાને કરે છે કે જેણે ઘરની બહાર આવી અને શેરી બતાવી તે। માતા જગતમાં મૂકે છે અને પિતા જગત શું છે તેનો ખ્યાલ કરાવે છે। તો પિતાને લવ યુ કહ્યા વગર થેન્ક યુ કહેવાના ઉપક્રમમાં આજે આપણી સાથે બે પિતા અને બે પ્રખર વક્તા આપણી સાથે જોડાયા છે। એમના પરિચયની કોઈ જરૂર નથી અને જો પરિચય આપવો પડે કોઈને તો એ ગુજરાતી નથી, પણ છતાં થોડીક વાત તો કરવી જ પડશે એમના વિશે। એમની દીકરી પ્રાર્થનાના શબ્દોમાં જ કહીએ તો મારા પપ્પા એટલે સંસ્કૃતિના માણસ, એક અનોખું વ્યક્તિત્વ, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતનો ત્રિવેણી સંગમ, તાલીમથી બ્યુરોક્રેટ પણ હૃદયથી એકદમ કવિ, અનુભવે એકદમ દ્રષ્ટાંતશીલ, સંવેદનશીલ અને દ્રષ્ટિવંત વહીવટ કરતા, ગાંધીનગરમાં પટાવાળો પણ ભારેખમ થઈને ફરતો હોય છે, ત્યારે ભાગ્યેશભાઈ આઈએએસના હોદ્દાના ભારનો થેલો ઉપાડ્યા વગર ખૂબ જ હળવા રહી શકે છે અને ક્યારેક તો નવાઈ લાગે કે આટલે હળવાશ આવતી હશે। નાગરોને સહજ એવી રમૂજ વૃત્તિ એમની વાતોમાં સતત છલકાયા કરે છે અને એ એટલા જ અસરકારક વક્તા છે, પછી એ ભગવદ્ ગીતા હોય કે પછી મેનેજમેન્ટ વિશેની વાત હોય કે વિશ્વ સાહિત્યની વાત। એમના 7 પુસ્તકો પ્રગટ થઈ ગયા છે જેમાં 3 કાવ્ય સંગ્રહ પણ છે, ગીત, ગઝલ અને અછાંદસ બધા જ કાવ્ય પ્રકારમાં એમણે કામ કર્યું છે। એક તરફ એ ખૂબ હળવી ગઝલ લખે કે બકા તકલીફ તો રહેવાની, અને બીજી તરફ એવો અછાંદસ પણ લખે દિવાળીની રાત્રે દીકરી રંગોળી પૂરતી હોય એનું ચિત્ર આલેખે અને એમ લખે કે હવે જોવાનું
કે બેસતા વર્ષનો પવન શું કરે છે. આપણું સદભાગ્ય છે કે આજે આપણને એમના વક્તવ્યનો સુંદર લાભ મળશે. ભાગ્યેશભાઈ, આપનું સ્વાગત છે. આજના આપણા બીજા વક્તા છે અંકિતભાઈ. એ ઓફિસમાં આવ્યો અને ઓફિસમાં આવે એટલે તમારે એની નોંધ લેવી જ પડે. આવ્યો અને ધોધમાર વરસાદની જેમ વરસ્યો. કવિ, લેખક, વક્તા, સંચાલક, સંપાદક, આયોજક અને કોલમિસ્ટ એમ એક સોયમાં 7 દોરા પુરોવી શકે છે. એક સંચાલક તરીકે 2 માણસોની વચ્ચેની જગ્યાનો ખાલીપો ભરવાનું ભારે કામ ખૂબ આસાનીથી કરે છે. અને આ શબ્દો છે ડૉક્ટર સુરેશ દલાલના, આપણા આજના બીજા વક્તા અંકિતભાઈ માટે. ખૂબ નાની ઉંમરમાં એ ગુજરાતી આકાશમાં છવાઈ ગયા છે. સુરેશભાઈ એમને ગુડવિલ ગઠરિયાના માણસ કહે છે. અને ગુડવિલ ગઠરિયા તો એવી કે ભગત ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત એમના પ્રથમ પુસ્તક ગઝલ પૂર્વકના વિમોચનનો કાર્યક્રમ મુંબઈમાં મોરારી બાપુના વરદ હસ્તે ભાઈદાસ હોલમાં યોજાયેલો, ત્યારે આખો એ હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને લોકો પગથિયા પર બેઠા હતા. એ વાત તો ઠીક છે, પણ ગઝલ પૂર્વકની પ્રથમ આવૃત્તિની બધી જ નકલો એ પહેલા દિવસે વેચાઈ ગઈ હતી. આટલી બધી ગુડવિલ એમની છે. આજે એક આખો ભાવક વર્ગ છે કે સુગમ સંગીતના કાર્યક્રમમાં સંચાલકને સાંભળવા આવે છે. આ એમની એક અદ્ભુત સફળતા છે. પછી તેમણે ગીત પૂર્વક પણ લખ્યું, ગીતોનો સંગ્રહ એમના, અને છેલ્લે હમણાં જ એમનું નવું પુસ્તક કૃષ્ણ પૂર્વક પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે. મેં પહેલા પણ કહ્યું હતું એમ કે એકોહમ બહુશ્યામી ધ વન હુ ચૂઝીસ ટુ બી મેની જેવા આ બે વક્તાઓ આજે આપણી સાથે છે અને આપણે એમને સાંભળવાના છે. ત્યારે કાર્યક્રમની શરૂઆત કરવા હું અંકિતભાઈને આમંત્રણ આપું છું. અંકિતભાઈ, વેલકમ એન્ડ ઓવર ટુ યુ. નમસ્કાર. ભગત ચેરિટેબલ ફાઉન્ડેશન, ગુજરાતી લિટરરી સોસાયટી ઓફ યુએસએ, તહુકો ના ઉપક્રમે આપ સૌને હેપી ફાધર્સ ડે. બહુ બધા દિવસથી મિત્રોને મળવાની તાલાવેલી હતી, આજે પૂરી થાય છે. ફોન પર ફરાળ કરીએ અને આ વર્ચ્યુઅલ જગત પર એકબીજાને જોઈએ, વર્ચ્યુઅલ ટુ સ્પિરિચ્યુઅલ થઈએ, એની પણ એક જુદી મજા છે. જગત જ આભાસી છે, એમાંથી જે સત્ય છે એની વાત કરવાની છે. મારા જીવનના કેટલાક મજાના મિત્રો મળ્યા, એમાંના એક મિત્ર કવિ ભાગ્યેશ ઝા. દીકરી પ્રાર્થના, આ બંનેને પણ આ ક્ષણે યાદ કરું છું. મારા પછી એ બોલવાના છે અને એ બોલશે પછી કશું હોય જ નહીં જગતમાં, એવું હું માનતો હોઉં છું. પિતા, હેત હુંફ અને હામ, આ ત્રણ શબ્દો બહુ અગત્યના છે, બહુ સૂચક છે. સૌથી પહેલા તો હમણાં જ રાવિ પાઠકની પંક્તિ યાદ થઈ. પહેલા આવ્યું કે પ્રથમ પરણામ મારા માતાજીને કહેજો, માન્યું જેણે માટીને રતનજી, ભૂખ્યા રહી જમાડ્યા અમને, જાગીને ઊંઘાડ્યા એવા કાયાના કીધેલા જતનજી. જે આપણી કાયાનું જતન કરે છે, જે આપણી કાયાને પોતે જાગીને આપણને ઊંઘાડે છે, એ માતા છે.
બીજા પરણામ મારા પિતાજીને કહેજો, બીજા પરણામ મારા પિતાજીને કહેજો રે, ઘરથી બતાવી જેણે શેરી જી, બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચીલે, ડુંગરે દેખાડી ઊંચે ડેરીજી, ઉપર ડુંગરા ઉપર એક ડેરી છે એને તું જોજે, પિતાએ ટોચ દેખાડી, માતા એ છે જે તળેટી સુધીનો રસ્તો આપણને આપે છે, પિતા તળેટીથી ટોચ સુધીની વાત કરે છે, માતા ધરતી છે, પિતા આકાશ છે, અને આકાશ કઈ બોલતું નથી, માત્ર છવાઈ જતું હોય છે. વિનોબાજીએ કહ્યું કે આ જગતમાં આપણે એવું ધારી લઈએ કે જન્મ અકસ્માત છે, તો એની સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણને માણસ તરીકે પસંદગી કરવા માટે જેટલી ચોઈસ મળી છે એ પસંદગીનો અવકાશ છે, વિકલ્પો છે, પણ મા બાપની પસંદગી એ તમારા હાથની વાત નથી, એ તો જન્મસિદ્ધ ઋણાનુબંધ લઈને આવેલા છે. એની સામે બે વાત ચોક્કસ ધ્યાન રાખવી જોઈએ. એક વાત એ કે આજનો દરેક દીકરો શ્રવણ થવા તૈયાર જ છે, પણ એની કાવડમાં બેઠેલા માતા પિતાએ શ્રવણને કેટલો ભાર આપવો એ તો જાતે નક્કી કરવાનું છે. એની સામે એક પણ વાત યાદ રાખવા જેવી છે કે માતા પિતાએ જન્મ દીકરાને કે સંતાનોને આપ્યો એ તમારી અપેક્ષાઓ પૂરી કરવા માટે નથી આપ્યો, એ જન્મ આપ્યો છે કે એ એની તરફ, એના તરફ. વેદનો ઋષિ કહે છે કે ઉત્તિષ્ઠતા, તું હવે તારાથી આગળ વધ, તારા તરફ આગળ વધ, ત્યાંથી આગળ વધવા માટેનો જન્મ છે. સંસારમાં, સમાજમાં બીજાને બતાવવા માટે થઈને કે મને પડતી અગવડો માટે થઈ અને હું સંતાનોનો ઉપયોગ કરું એવા ઘણા માતા પિતા છે, પણ હું એવા માતા પિતાઓને ઓળખું છું કે જે લોકો ચૂપચાપ સંતાનોને આશીર્વાદ આપે છે. હું એવા સંતાનોને ઓળખું છું જેમણે આખી જિંદગી માતા પિતા માટે કાઢી નાખી છે. પિતા એ આકાશ છે, અને આકાશ બોલતું નથી, માત્ર છવાઈ જાય છે. થોડાક દિવસો પહેલા જ મને આ વિચાર આવેલો કે પપ્પીઓના બહુવચનમાંથી પિતા નામનો શબ્દ બન્યો હોય એવું લાગ્યા કરે છે. છે નહીં, પણ લાગ્યા ચોક્કસ કરે છે, અને એ પણ દીકરીઓને લાગે છે. રસ્તે ચાલતા શીખવાડે, પણ રસ્તો ન બતાડે. જરૂરિયાતોનું ભાન કરાવે, પણ સ્વમાનથી મોટું કશું નથી એનું જતન પણ પપ્પા જ કરાવે. દીકરીઓને ખબર છે આ વાતની, ચાલતા ચાલતા પડી જાય તો પપ્પા દીકરીઓને ઊભી નથી કરતા, પડવા દે છે. દીકરી ઊભી થાય પછી ધબ્બો મારીને કપડાની ધૂળ ખંખેરી આપે છે. દરેક પિતાની, દરેક દીકરી આટલું જ ઈચ્છે છે કે એ પોતાની ભૂલોમાંથી પોતે જાતે શીખે. દીકરાઓને આ વાતની ઓછી ખબર હોય છે, કારણ કે એમની પાસે એક મમ્મી નામનું બ્રહ્માસ્ત્ર પણ છે. દીકરીની દરેક વાત પર ભીનો થઈ જતો બાપ કન્યા વિદાય વખતે ના રડ્યો હોય એવું બની શકે છે. દીકરીને હંમેશા પોતાની જેમ કોરી આંખો સાથે જોવાય ટેવાયેલો હોય છે. બાલ મુકુંદ દવે ચુંદડીમાં ધબકારા ઢાંક્યા એમ લખે છે, ત્યારે દીકરીઓને સમૂળગી સ્મશાન, સમૂળગી સ્વમાન ભેર સાસરે મોકલે છે. સમાજની વાસ્તવિકતા કપરી છે, બંને બાજુથી સાચી લાગે છે. જે પિતા દીકરી માટે આટલો બધો પ્રેમ દાખવી શકે એ જ પિતા જ્યારે સસરા બને છે ત્યારે કેમ ઉલવાઈ જાય છે. દીકરીનો પિતા જ્યારે પુત્રવધુને આવકારે છે ત્યારે એ સાવ નિર્ભેળ પ્રેમનો આસામી હોય છે. જ્યારે સરખામણી શરૂ થાય છે ત્યારે મીણબત્તી બંને બાજુએ બળતી થઈ જાય છે. જે માતા પિતા જમાઈને દીકરા જેવા લાગે છે એ જ માતા પિતાને સગ્ગા દીકરાની સરખામણી કરવાનું મન કેમ થાય છે. પિતા ભાવનાથી ભરેલો મૂંગા પ્રેમનો યાચક છે, એણે અપેક્ષા વિના પ્રેમ આપ્યો છે, બોલ્યા વગર વાલ કર્યું છે. દીકરી જીવનના દરેક રોલમાં પિતાને ઉમેરે છે. એના મનની આંતરદશામાં અહીંયા પપ્પા હોત તો આમ કર્યું હોત,
એવા વિચારો સતત ચાલે છે. પિતા શું માંગે છે સંતાનો પાસે? કદાચ એનો કોઈ જવાબ જ નથી. એ પિતા બન્યો ત્યારથી એ સંતોષી લાગે છે. સંસારમાં રહીને જેણે પોતાની દીકરીને સાસરે જતી જોવાની છે એ પિતા માટે પિતા બન્યા પછી કશું જ અગત્યનું નથી રહેતું. દીકરીને પિતાના હાથોમાં સલામત ધારનારા આપણને દીકરીના મૌનની અને પિતાની નિઃશબ્દતાનો અંદાજ જ નથી. બાળપણમાં જોયેલી પરી જુવાનીમાં આવતા સુધીમાં ખોવાઈ જાય છે. એ પરી ફરીથી દીકરી થઈને આંગણામાં રમતી હોય છે. એની પાંખો અદ્રશ્ય અને આવતીકાલની મજબૂતાઈ સાધે છે. એ બધાને સમજાવે છે અને પોતે અણસમજ હોવાનો પ્રયત્ન કરે છે. જે પિતા સામે બોલતા ગભરાતી નથી એ દીકરી છે, એ આપણે જાણીએ છીએ. જેની આંખો હજુ વધારે જોમથી મહેનત કરવા પ્રેરે છે એ દીકરી છે. એને બાળપણમાં સ્ટેશનરી બગાડવાનો શોખ હોય છે, એને માટે એ સહજ છે. આપણને એ હંમેશા એની વાતોથી સંમત કરવાનો પ્રયત્ન કરે છે. એની ઢીંગલીની દુનિયામાં એ મમ્મી પપ્પાને સાથે જીવવાની જિંદગીને શણગારીને ધારી લે છે. એને જેવી છે એવી જ દેખાવ ગમે છે. નવા કપડા કરતા ઘરના કપડા બહાર જતી વખતે પણ એને વધુ માફક આવે છે. એના શોખ પૂરા થઈ જાય છે જલ્દી. એ વાસ્તવિકતાનો સામનો કરવા સૌથી પહેલી તૈયાર હોય છે. એની નાની આંગળીઓમાં ભવિષ્યના નસીબની ચિંતા કરવાનો કોઈને અધિકાર નથી. એ પ્રશ્નો પૂછી શકે છે અને જવાબો જાતે જ મેળવી લે છે. કશું ન ગમતું હોય એને પણ સહન કરી લે છે. ખાલી ફોટો ફ્રેમ એને વધારે ગમે છે અને એ ખાલી છે એ વાત એને મનોમન કઠે પણ છે. દીકરી નાની જ રહે છે, છતાંય ક્યારેક મોટી થઈ ગઈ એની ખબર એને પણ રહેતી નથી. એને ધૂળેટીના રંગોને સાફ કરીને પિતાના વસ્ત્રોને સફેદ કરતા આવડે છે. પિતા નામનો વ્યક્તિ કઈ માટીમાંથી બનેલો છે એ સમજાતું જ નથી. માતા તો જન્મ આપે છે, પિતા જન્મનું નિમિત્ત નિભાવે છે. એ પુરુષ છે પણ દીકરીનો બાપ બને છે ત્યારે જુદો લાગે છે. ખુમારીથી ભરેલો છતાંય સોહામણો લાગે છે. એ જ્યારે દીકરી જોડે ફોટો પડાવે છે ત્યારે એ ફોટામાં એની ભીની થયેલી આંખો કેમેરામાં કેદ થઈ ગઈ હોય છે. મીઠી ઈર્ષાનો માણીગર હોય તો એક પિતા છે, કારણ કે એને ખબર છે કે આજે ફોટામાં એ પોતે અને દીકરી બંને છે. કાલે ફોટામાં કોઈ ત્રીજી વ્યક્તિ ઉમેરાશે અથવા ફોટામાં બે જ વ્યક્તિ હશે, એ નહીં હોય અથવા ફોટામાં દીકરી અને સંતાનો સાથે હશે. દીકરી માટે આવતીકાલોને કલ્પવી સહેલી છે, આપણા માટે એને સમજવી અઘરી છે. દીવામાં પ્રગટેલું અજવાળું ઝાંખું થઈને ઉલવાઈ પણ જાય છે જ્યારે દીકરી નામનો અખંડ દીવો જ્યોતિનો ઝરો છે. અને તોય આ પિતા ખરો છે, ખરો છે આ પિતા. શું કહું પિતા વિશે? દલપતરામ એમ કહે છે કે મને નિરખતા નેત્રમાં નીર લાવી, લઈ દબાતા છાતી સાથે લગાવી, મુખે બોલતા મીઠા મીઠાજી, ભલા કેમ આભાર માનું પિતાજી? હે પિતા, હું તમારો આભાર કેવી રીતે માનું? તમે તો મારા માટે બધું જ કર્યું છે અને કશું કહ્યા વગર આંખોમાં નીર આવ્યા છે, એ પણ એનો પણ ઉચ્ચાર નથી કર્યો, એનો હરફ નથી નીકળ્યો તમારી પાસેથી. દાદા ધર્માધિકારી, એમના દીકરાને ભણાવવા માટે એક સાહેબ આવે. સાહેબે થોડાક દિવસ પછી કહ્યું કે સાહેબ, હું ટ્યુશનમાં આવું છું, હવે મને થોડીક ફી વધારી આપો. દાદા ધર્માધિકારીએ કહ્યું કે સાહેબ, હમણાં આર્થિક સ્થિતિ એવી નથી કે હું ફી વધારી શકું, જે છે એમાં થોડાક મહિનાઓ ચલાવો તો મને આનંદ આવે. એટલે જે શિક્ષક ભણાવવા આવતા હતા એ શિક્ષકે કીધું કે તો પછી હું કાલથી નહીં આવું. દાદા ધર્માધિકારીએ કહ્યું કે આપને જેમ યોગ્ય લાગે તેમ. શિક્ષક આવ્યા નહીં. એમના દીકરાએ પૂછ્યું કે પિતા, પપ્પા આજે સાહેબ કેમ ભણાવવા નથી આવ્યા?
એટલે દાદા ધર્માધિકારીએ કીધું કે બેટા એ હડતાલ ઉપર ઉતર્યા છે. જુઓ, સંતાનોને સાચું કહેતા સંકોચ ન થાય ને, એવું જીવન જીવતા એવી ખુમારી લાવતા મા બાપે જાતે જ સંતાનોને સમજાવવી પડે છે. એમણે કીધું કે પગાર વધારવાની વાત છે, ફાવતું નથી, સાહેબ હડતાલ ઉપર ઉતર્યા છે. દીકરો સાહેબને ત્યાં જાય છે, જોવે છે તો સાહેબ પોતાના છોકરાને ભણાવતા હોય છે. એટલે દીકરાએ ઘેર આવીને એમ કીધું દાદા ધર્માધિકારીને કે પપ્પા, તમે તો કહેતા હતા કે સાહેબ હડતાલ ઉપર ઉતર્યા છે, પણ સાહેબ તો એના દીકરાને ભણાવે છે. એટલે દાદા ધર્માધિકારીએ જે જવાબ આપ્યો ને, એ જવાબ અનુભવની સ્કૂલમાં પહેલા ચેપ્ટર તરીકે નોંધી લેવા જેવો છે. એમણે એમ કીધું કે બેટા, શિક્ષક હડતાલ ઉપર ઉતરે, પિતા હડતાલ ઉપર ન ઉતરે. આપણે ત્યાં આ સંસારની આટલી જ વશેકાઈ કે પિતા ક્યારેય હડતાલ પર નથી ઉતર્યો અને શિક્ષક તરત હડતાલ પર ઉતરી શકે છે. એને ક્યારેય ક્યાંય જોયું નથી. આ જગતમાં સૌથી ઓછું જે બોલ્યો છે એ પિતા છે, અને જે સંતાનો આગળ બોલવા માટે એને જેટલું કર્યું છે એ બધું માત્ર કાર્યથી. ગીતાનો કર્તા અહીંયા આગળ જુદી રીતે જીવનમાં રજૂ થાય છે. દીકરીનો બાપ તો બધું છોડીને છેલ્લે સંન્યાસી જેવો લાગે, દીકરાનો બાપ બધું હોવા છતાં પણ હિમાલયની તળેટીમાં પોતાની મસ્તીમાં ધ્યાન કરતા ઋષિ જેવો પણ લાગે છે. જેણે જીવનને બધી રીતે જોઈ લીધું છે ને, એને માટે જીવન અઘરું નથી. મને એક જણાએ પૂછેલું કે વોટ ઇઝ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ફાધર ઇન અવર લાઈફ. એટલે મેં કીધું કે મેં મહાભારત જોયું નથી, મેં કૃષ્ણને જોયા નથી અને મારે જોવા પણ નથી, પણ મને એટલી ખબર છે કે આ જો દુનિયા મહાભારત છે તો એના કૃષ્ણ મારા પિતા છે. મારું મહાભારત જુદું છે અને મારા કૃષ્ણ જુદા છે. પછી ગીત અવતર્યું દુનિયાના મહાભારત આગળ, કૃષ્ણ કહે છે ગીતા એવા મારા પિતા. દુનિયાના મહાભારત આગળ કૃષ્ણ કહે છે ગીતા એવા મારા પિતા, કયા વગર જે સમજાવે એવો શિક્ષક જેનામાં, કહેતા નથી પડવા દે છે. કયા વગર જે શીખવાડે એવો શિક્ષક જેનામાં, એ પિતા મારામાં જીવે, હું જીવું એનામાં. સુખના દિવસો છલકાવામાં દુઃખના આંસુ પિતા એવા મારા પિતા. હરતો ફરતો અખંડ દીવો, ભરતી ફરતી જ્યોતિ. એમણે ક્યારેય દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું નથી. દ્રષ્ટાંતો બહાર માટે રાખે, અંદર માટે તો દ્રષ્ટાંત દીવો કરીને અજવાળતા હોય. હરતો ફરતો અખંડ દીવો, હરતી ફરતી જ્યોતિ, સંઘર્ષોના ભવસાગરમાં સફળતાના મોતી. ધરતી જેવું ધૈર્ય જીવે, માણસના રૂપમાં સીતા એવા મારા પિતા. જે ધરતી જેવું ધૈર્ય જીવે છે, માણસના રૂપમાં સીતા છે એવા મારા પિતા. પપ્પા એટલે ચૂપકી દીથી વાંચે કાયમ આંખો. પપ્પા એટલે ચૂપકી દીથી કાયમ વાંચે આંખો, આબથી મોટી ઉડવા માટે આપે સૌને પાંખો. સંબંધોના કાગળ ઉપર જેણે જીવી કવિતા એવા મારા પિતા. દુનિયાના મહાભારત આગળ કૃષ્ણ કહે છે ગીતા એવા મારા પિતા, એવા મારા પિતા. આ સંબંધોનો કાગળ કવિતા જેવો જીવતો થઈ જાય ત્યાં પિતા નામનું વ્યક્તિત્વ ઉપસી આવે છે. મકરંદ દવે એમ કહે છે કે મોતના મેળાપે જેને મુખડે હતો પરમનો ભુલાસ. ઈશ્વરને ભેટવા માટે ગયા, મૃત્યુની નજીક ગયા ત્યારે તેમના ચહેરા પર શું હતું? મોતના મેળાપે જેને મુખડે હતો પરમનો હુલાસ, અને જિંદગી તો જીવ્યા રૂડા ભજનશી. બાપુ તમે શ્વાસે શ્વાસે મૂંગારે અજવાળે શબ્દો ઉકેલ્યા. તમે મૂંગા અજવાળામાં શબ્દોને ઉકેલ્યા.
આ પિતા છે, સૌથી પહેલા પિતા, આપણો પરમ પિતા પરમેશ્વર. ત્વમેવ માતા શપિતા, ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા, ત્વમેવ, બધું તમે છો, તમે જ પિતા છો, તમે જ માતા છો. એ પરમેશ્વર થી લઈને આપણા ઘરના પિતા, પપ્પા, ડેડી, આ બધા સુધીનો રણકો એક જ છે. આપણે એમને કેવી રીતે બોલાવીએ છીએ એ વધારે અગત્યનું સાબિત કરવાનું રહે છે, સાર્થક કરવાનું રહે છે. અવાજ ઓળખતા મમ્મીને આવડે, આંખો વાંચતા પિતાને આવડે. પિતા એને ખબર છે કે મારે બોલવાનું છે ઓછું અને કરવાનું છે વધારે. જિંદગીને ખાનાઓમાં વહેંચીને જીવવાનું સ્ત્રીઓને નસીબમાં આવ્યું છે. એક જ જિંદગીમાં ઘણી બધી જિંદગી જીવવાનો તરજુમો. પુરુષ પરણે છે, પિતા બને છે, ત્યારે એની લાઈફ બહુ ફોકસ થઈ જાય છે. હવે સંતાનો જ છે અને એમના માટે જ કરવાનું છે. સારું થાય તો એનો પણ વારસો મળશે, ખરાબ થશે તો સંતાનોના ખભા થોડા સ્થિર થશે અને વધુ મજબૂતાઈથી જીવન જીવવાનું જોમ આપશે. પિતા એ પિતા છે. આ પિતા વિશેની મારી વાતને પૂરી કરું એ પહેલા દોસ્ત ચિરાગભાઈ, મિનેશભાઈ, મારા ભગત સાહેબ, રજનીશજી જેવા લાગે છે, ભાગ્યેશ ઝા અને પ્રાર્થના, આ બધા મિત્રોને ફાધર્સ ડે નિમિત્તે મળવાનું બને એ કેટલી મોટી વાત છે. અમેરિકાઓના ખબર ના હોય એવા રસ્તાઓ, જેમની ગાડીમાં સંગીત સાંભળતા સાંભળતા જિંદગી કરતા વધુ વાલા લાગે, એવા મિત્રો સાથે ફાધર્સ ડે ની સવાર મળે જીવવા, એનાથી ખુશનસીબ વાત બીજી કઈ હોઈ શકે. આજે જગતના દરેક પિતાઓને વંદન કરું છું. આ મહામારીએ જેમની પાસેથી પિતાનું છત્ર લઈ લીધું છે એ તમામ પિતાઓની ચેતનાને પણ પ્રાર્થના કરું છું. અને મારો આ શબ્દ, એમાં રહેલો સ્નેહ, પ્રેમ, એ બધું જ એમના આત્માને સમર્પિત કરું છું. પિતા એટલે હેત, ન કરો પ્રેમ, પણ એ પ્રેમ પરીક્ષામાં પૂછાતા પ્રશ્ન જેવો નહીં. એ પ્રેમમાં પુરવણીઓ નથી હોતી, એ પ્રેમમાં દોરવણીઓ હોય છે, છુપી દોરવણી. પિતા એટલે હૂંફ. આ હૂંફ માતા જેટલી જાહેર થાય એવી હૂંફ નહીં, આ હૂંફ ખાનગીમાં દીવાનગી સાથે ઉછરે એવી હૂંફ. આ હૂંફ અગરબત્તી જેવી નહીં કે પ્રગટી એટલે આખો ઓરડો સુગંધ ભર્યો હોય, આ હૂંફ અત્તરના પૂમડાની જેમ કાનમાં સચવાયેલી. નજીક આવેલા માણસને જ ખબર પડે કે આ હૂંફ પિતાની છે. આ હૂંફ એવી હૂંફ કે જેમાં તમે વાંસળીનો સૂર પણ સાંભળી શકો અને શંખનાદ પણ અનુભવી શકો. પિતા એટલે હામ, ધીરજ, કશું ઉતાવળે નથી થતું. અને જે સારો ટેસ્ટ પ્લેયર હોય એને વધારે ખબર છે કે લાંબી ઇનિંગ કેવી રીતે રમવી. પિતા એટલે હાફ ના, પિતા એટલે હામ, એ હામ જે એ પોતાના હાડસામમાંથી પોતાના સંતાનોને આપે છે. પિતા પાસે ધીરજનો દરિયો છે. અને એટલે જ આ પ્રસંગે આપ સૌ મિત્રોને આટલી મોજથી મળવાનું બન્યું ત્યારે સુરેશભાઈની એક કવિતાથી મારી વાત પૂરી કરું અને વળી પાછા જેમને સાંભળવા હું પણ આતુર છું અને આ જગતનો પિતા પણ આતુર છે એવા ભાગ્યેશભાઈને આપણે આત્મસાત કરીશું. સુરેશભાઈ એમ કહે છે કે તમે વૃક્ષનો છાંયો છો, નદીનું જળ છો, ઉઘરતા આકાશનો ઉજાસ છો, તમે પિતા છો. તમે થાક્યાનો વિસામો છો, રઝળપાટનો આનંદ છો, તમે પ્રવાસ છો, સહવાસ છો, તમે પિતા છો. તમે એકની એક વાત છો,
દિવસ રાત છો, કાયમી સંગાત છો, તમે પિતા છો. હું થાકું છું ત્યારે તમારી પાસે આવું છું, હું છલકાઉં છું ત્યારે તમને ગાઉં છું, તમને ચાહું છું, તમે પિતા છો. તમે બુદ્ધનું સ્મિત છો, તમે મીરાનું ગીત છો, તમે પુરાતન તોય નૂતન અને નીત છો, તમે પિતા છો. તમે વિરહમાં પત્ર છો, મિલનમાં છત્ર છો, તમે અહીં અને સર્વત્ર છો, તમે પિતા છો. તમે સ્થળમાં છો, પળમાં છો, તમે સકળમાં છો અને અકળમાં છો, તમે પરમ પિતા છો. પિતાથી પરમ પિતા સુધીની આ યાત્રા આપણે જ્યારે સમજીશું ત્યારે પિતા નામના શબ્દના કોઈ અર્થ હૃદયકોષની બહાર નીકળવાના નથી એની આપણને ખબર પડતી જતી હશે. મિત્રો, પહેલા પ્રણામ માતાજીને, બીજા પ્રણામ માતાજીને, અને પછી રાવી પાઠક ત્રીજા પ્રણામ ગુરુજીને લખે છે. ભાગ્યેશભાઈ જેવા મિત્રો આજે પિતા પણ ગુરુ છે અને ગુરુ પણ પિતા છે, ત્યારે રાવી પાઠકની પંક્તિઓ જ યાદ આવે કે ત્રીજા પ્રણામ મારા ગુરુજીને કહેજો, જડ્યા કે ન જડ્યા તોય સાચા જી, એકને કહેજો એવા સૌને કહેજો, અગમ નિગમની બોલ્યા વાચાજી. જે અગમ નિગમની વાચા બોલે છે એ પિતા છે, એની પાસે ત્વચા અને વાચા મોરી પડે અને પછી જે ઉપસે એ આપણી 24 કેરેટની ભાષા. અને ચોથા પરિણામ મેં કહ્યું એમ ચિરાગભાઈ, રાજેશભાઈ, મિનેશભાઈ, ભાગ્યેશભાઈ અને પ્રાર્થના જેવા મિત્રોને નામ રાવી પાઠક લખે છે કે ચોથા પરિણામ મારા ભેરુઓને કહેજો કે જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી, ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા, હસાવી ધોવરાવ્યા અમારા મેલજી. જે ખાલીપામાં રંગો પૂરે છે એ દોસ્ત છે, અને પિતા જ્યારે દોસ્ત બને છે ત્યારે રંગો પૂરવા નથી પડતા, કેટલીક સફેદી ધૂળેટી ઉજવતી હોય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બહુ જ અચ્છે. તો આવો આપણે હવે આમંત્રિત કરીએ ભાગ્યેશભાઈને, એમના સુંદર વક્તવ્યથી આપણને નવાજે. તો ભાગ્યેશભાઈ, આજના પવિત્ર દિવસે, ફાધર્સ ડે નિમિત્તે પિતાનું મહત્વ આપણને સરસ રીતે અંકિતભાઈએ સમજાવ્યું, પણ આપ હવે એની ઉપર કંઈક કલમ પાથરો અને આપના વિચારો રજૂ કરો. નમસ્કાર. વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. પ્રિય ચિરાગભાઈ, વાલા વાલા નિમેશભાઈ, કેમ છે? તમારો કૂતરો કેમ છે? રાજેશભાઈ, અંકિતે લખ્યું, કહ્યું એની નીચે સહી કરું છું, તમે ઓશો જેવા લાગો છો. પણ બહુ એક અદકેરા મિત્ર હેતલ, હમણાં કલ્પનાબેન પણ દેખાયા, જયશ્રીબેન, પ્રિય પ્રાર્થના, ગિનીબેન અને બધા મિત્રો, બધા જ આ તો આ રાજેશભાઈ આજે એવું લાગે છે કે આ ઘરનો ડાયરો છે, સભા નથી. અને કાલે ઇન્ડિયન આઈડોલ જોતા જોતા હું પુષ્કળ રડેલો, ત્યારે મારી પત્ની, કોઈ પણ પત્નીએ સૂચનાઓ આપવાની હોય છે એટલે મને એને સૂચના આપી. હું પરિચિત છું. ના, હું તમારો અનુભવ જ કહું છું કે કાલે ધ્યાન રાખજો, પછી જો કોઈના પિતા વિશે આટલું સાંભળીને તમે આટલું ધોધમાર રડતા હો. કાલે ઇન્ડિયન આઈડોલમાં એટલી મજા આવતી હતી, અને આજે પણ આ બધા મિત્રો છે ને, આ હેતલ અને અંકિત, અંકિત તમારો બહુ પ્રિય એકદમ, સુરેશભાઈએ જે ત્રણ મિત્રો આપ્યા, હું એમ કહું કે સુરેશભાઈનો જે અહમ છે
એમાં અ અંકિત છે, હ હિતેન છે અને મ મુકેશ છે. એટલે આ ત્રણ યુવાનો આપણને જે ભેટ આપ્યા સુરેશભાઈએ, સુરેશભાઈ બહુ તો આવો કવિ કોને કહેવાય એની વ્યાખ્યા આપણને ન મળે તો સુરેશભાઈને વાંચવા અથવા મળવું, હવે મળવાનું તો શક્ય નથી અને હજી આપણે યંગ છીએ એટલે મળવાની ઉતાવળ પણ નથી. પણ આ સુરેશભાઈ ને પ્રણામ કરીએ. અને મારા પિતાજીને હું ગઈકાલથી જ યાદ કરતો હતો અને અનેક પિતાઓને યાદ કરતો હતો કે આ ફાધર્સ ડે આમ તો વેસ્ટર્ન કલ્ચરમાંથી આવેલું છે કે આપણે થેન્ક યુ કહેવાનું, થેન્ક યુ ડેડ, આઈ લવ યુ ડેડ સાહેબ, આ બે શબ્દો મારા બાપાને હું ના કહી શકું, બહુ અઘરું પડે, એમને બહુ ખોટું લાગે. અલે આપણી આટલી બધી ફોર્માલિટી થઈ, આઈ લવ યુ ડેડ એવું કહેવું પડે, તો એ બે મિનિટમાં ડેડ થઈ જાય. એટલે આ આ પવિત્ર દિવસે આપણે પવિત્ર કહીએ, આપણને આપણે તો કોઈ પણ ઉત્સવને સ્વીકારનારા વ્યક્તિ છીએ. આ આનો ભદ્ર કર્તવો યંતુ વિશ્વતઃ, ચારે બાજુથી સારા વિચારો ભેગા કરનારી આ પ્રજા, આપણે વેદના ઋષિએ આપણને આ શીખવ્યું છે. અને એટલે આ વહેલી સવારે જાણે કે હું કોઈ નદીની તટે, આમ તો સમુદ્ર કાંઠે હેતલ લઈ આવી છે એવું લાગે છે એના બેકગ્રાઉન્ડ ઉપરથી, અને આ હું લીલી ઝાડી એ મારા ફાધરની યાદમાં હું મારા સાત લીમડા હતા અને એ નિમકુંજ હતો જ્યાં મારા પિતાજીએ મને પાંચમા ધોરણમાં હતો ત્યારે ભગવદ્ ગીતા શીખવાડેલી, એ બધું સ્મરણ કરું છું. આજે મારે સૌથી વધારે ધ્યાન રાખવાનું છે કે બરાબર હું સ્વસ્થ રહી શકું, કારણ કે બહુ પિતાની વાત કરવાની હોય ને, હું બહુ બહુ જ બહુ જ બહુ જ ફાધર સેન્ટ્રિક પર્સનાલિટી છું. મને જો તમે મારી સાથે 48 કલાક રહો અને મારા પિતા વિશે ના પૂછો તો મને તમારા ઉપર અથવા મારા ઉપર શંકા જવા માંડે કે આપણી મેન્ટલ કેપેબિલિટીમાં કઈ પ્રોબ્લેમ થઈ ગયો કે અમને મારા એજ્યુકેશન વિશે કશું પૂછ્યું નહીં. અને મારા પિતા એક સામાન્ય ગામમાં એ આચાર્ય હતા, એમને ધાર્યું હોત તો એ કોઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થઈ શક્યા હોત. પણ એક જ ગામમાં 4000 કુટુંબો માટે આખું જીવન ખપાઈ દેવાનું 40 વર્ષ સુધી, અને 4000 કુટુંબની 3-3 પેઢીના માર્કશીટ બધી મોઢે હોય. એટલે કોઈ છોકરો 20 વર્ષના દિવસે પગે લાગે અમેરિકાથી આવે, અલ્યા ન્યુયોર્કમાં છે એમ, એલ કે હા આ મારો દીકરો, એલ કે તાર બાપાને અંગ્રેજીમાં 58 માર્ક આવ્યા હતા, ન્યુયોર્કમાં કેવી રીતે જીવે છે એમ કે. એટલી બધી યાદશક્તિ, કમ્પ્યુટર, આવા આવા વ્યક્તિને સ્મરણ કરવાની તમે તક આપી નિમેશભાઈ, ચિરાગભાઈ અને રાજેશભાઈ, હું તમારો બહુ આભારી છું. કારણ કે મને કોઈ મારા પિતા વિશે કહે ને તો મને બહુ મજા આવે, મારે બોલવાનું હોય, મારે કહેવાનું હોય. ખાલી મારા વાઈફે પણ એ જ સૂચના આપી કે તમે સ્વસ્થ રહેજો એમ, કારણ કે હું રડી જાઉં મારી જો એમની મૃત્યુવાળી કવિતા વાંચું તો હું રડી પડું, કારણ કે મને એ યાદ આવે, એક એક ક્ષણ માટે યાદ આવે. અને નિદા ફાજલીની પેલી કવિતા છે ને, વો આદમી જુઠ્ઠા હૈ જુઠ્ઠા હૈ જુઠ્ઠા હૈ જિસને ઉનકે મોત કી સચ્ચી ખબર ફેલાઈ હૈ. આ આ આ આ આ પિતા, આવા પિતાને યાદ કરવાની છે, આવા પિતાને યાદ કરવાના છે. ચાલો વાલ્મીકી પાસે જઈએ. અયોધ્યામાં એ દિવસે પિતાને વિદાય આપી, અરે પુત્રને વિદાય આપી દશરથે. અને વાલ્મીકીની કવિતા જુઓ રાજેશભાઈ, પાછા બધા અનુચરો ભાગી પડ્યા છે, રડે છે દરવાજા આગળ જ્યારે રામ પસાર થઈ જાય છે, એમનો રથ ધોધમાર રડતા દશરથને લઈ જાય છે. એટલે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, એમના મંત્રીને પૂછ્યું, એટલે કે કૌશલ્યના કક્ષમાં, કૌશલ્યના રૂમમાં જઈને એક વાક્ય વાલ્મીકી એમના નામે બોલાવે છે, ના ત્વમ પશ્યામી કૌશલ્ય, ના ત્વમ પશ્યામી કૌશલ્ય,
સ્પૃશમામ સાધુ સ્પૃશમામ પાણીના, મને તું અર મને દેખાતું નથી, કેમ કે રામેનું ગતા દૃષ્ટિ અદ્યાપી ન નિવર્તતે. રામને આવજો કહેવા ગયેલી દ્રષ્ટિ હજી પાછી ફરી નથી, હું તને જોઈ શકતો નથી, તું મને હાથ અડાડ કૌશલ્ય, હું તને જોઈ શકતો નથી. આ પિતાનો પ્રેમ. જો મારે 3 જ મિનિટ કહેવાનું હતું, હું આટલું કહીને બંધ કરી દેત, કારણ કે આમાં બધું જગતનો બધો સાર આવી જાય છે. મારે આજે એક એક બહુ મોટો ખુલાસો કરવો છે. આ મધર અને ફાધર એવા ભાગ પાડવાનું બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. માતૃત્વ અને પિતૃત્વ, માતા અને પિતા, એ ફિઝિયોલોજીનું વર્ણન છે કે આ મારી માં છે જેના શરીરમાં હું 9 મહિના રહ્યો હતો, અને આ મારા પિતા છે જેના થકી હું જન્મ્યો છું. બસ અહીં ફિઝિયોલોજીથી અટકવાનું નથી, આપણે સાયકોલોજીમાં આવવાનું છે, આપણે સ્પિરિચ્યુઆલિટીમાં આવવાનું છે. અને માતૃત્વ, માતા એટલે માતૃત્વ અને પિતા એટલે પિતૃત્વ, આ ગંગા યમુના છે. અને આ ગંગા યમુના બે જુદી નદીઓના નામ નથી, આ ઘરમાં વહેતું પ્રયાગ છે. એમાં એમાં ક્યારે માં બાપ જેવા હોય છે ને ક્યારે બાપ માં જેવા હોય છે, એ ક્ષણે ક્ષણનો નિર્ણય હોય છે. એટલે એમાં એમાં એમ ના કહી શકે કે હું માં છું એટલે હું મારે આટલું બધું ઇમોશનલ જ રહેવું પડે, અને તમે બાપ છો એટલે આમ, એવું નથી. માતૃત્વ અને પિતૃત્વ એ મિક્સ થઈ જતા હોય છે ત્યારે જ બાળકનો વિકાસ થતો હોય છે. મેં મારા પિતાજીને એટલા બધા કડક, એટલા બધા સ્ટ્રોંગ, પણ એમને મેં બાળકની માફક રડતા પણ જોયા છે. અને મેં મારી મધરને એમ હૃદય ઉપર પથ્થર રાખીને કોઈ સ્થિતિનો સામનો કરતી પણ જોઈ છે. એટલે આજે આપણે ફાધર્સ ડે ઉજવીએ છીએ, પણ અમારો કાલિદાસ શું કહે છે, વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. પાર્વતી અને પરમેશ્વર બે એક છે, એને જુદા પાડવાનો પ્રયત્ન નથી કરવો. કારણ કે વાગર્થૌ ઇવ સંપૃક્તૌ, વાણી અને અર્થ જેમ એકબીજા સાથે જોડાયેલા છે, એક શબ્દ બોલીએ અને એનો અર્થની પ્રતિપત્તિ જે મનમાં થાય છે, એમ જે બંને મારા હૃદયમાં આવે છે, એ પાર્વતી જગતઃ પિતરૌ, જે શિવ અને પાર્વતી છે. એવી રીતે મારા મારા મા બાપ બંનેને હું યાદ કરી રહ્યો છું. અને આજે આપણે આમ તો નાનાલાલની પંક્તિઓને યાદ તો કરવી જ પડે, પિતા પેલો આઘે જગત વિટકો સાગર રહે. અલે તું ભાઈ દૂર છે, મારે તો નજીક ના. અને મારા પિતાજીએ કહ્યું ને, એ દિવસ એ વખતે તો હું હજી તૈયારીઓ કરતો હતો આઈએસની, ને ત્યારે 10મા અધ્યાયની ચર્ચા થતી હતી કેનેડાથી અને યુએસથી ને યુકેથી. બધા લોકો છોકરાઓ વેકેશનમાં આવે ને પછી બેસે બધા, અને આવી રીતે જ ડાયરો જ હોય એમ, એટલે એમ જ વાત કરતા હોય. અને કે કે યદ યદ વિભૂતિ મસ્તત્વમ મયા ઉર્જિતમે વચ, જ્યાં જ્યાં એક્સેલન્સ દેખાય ત્યાં મને તારે જોવો. અર્જુનને જે વાત કરી એ સમજાવતા હતા એ શ્લોક, કે આ આ તમે, મેં કીધું એટલે મને સવારે પૂછતા હતા કે મને કે આઈએસ ની તૈયારીમાં તું શું વાંચે છે, મેં કીધું ઇયા કોકાની આત્મકથા આવી છે ઇન સર્ચ ઓફ એક્સેલન્સ, એ વાંચું છું. મને કે જો આ 10મા અધ્યાયમાં ઇન સર્ચ ઓફ એક્સેલન્સ, જ્યાં જ્યાં તને એક્સેલન્સ દેખાય, જ્યાં જ્યાં તને સ્પાર્ક દેખાય, હે અર્જુન, ત્યાં ત્યાં હું હાજર છું. આ તો મેં તને 84 વર્ણન કર્યા કે માસા નામ માર્ગ શીર્ષો હમ ને કવિ નામ ઉષ નામ કવિ ને, આ તો ઉદાહરણો આપ્યા છે. અને અમારા ગામના ડોક્ટર સીસી ડોક્ટરે એક પુસ્તક લખ્યું, અને મેં ભગવાનને જોયા, એમને એમના જીવનમાં મળેલા 42 વ્યક્તિઓના વ્યક્તિચિત્રો આપ્યા છે. એમાં મારા પિતાજીનું વર્ણન કર્યું છે કે મને આ શિક્ષક જ્યારે ક્લાસમાં ભણાવતા હોય છે ત્યારે મને ભગવાન દેખાય છે એમનામાં. મલિકજીનું એક ઉદાહરણ છે કે રવીન્દ્રનાથ ટાગોર એમના શયન, એમના એને જ્ઞાન કક્ષ કે વાચન કક્ષ કે લખવા બેસતા હતા ત્યારે કે કાચનું એક બારનું હતું ને અમે બહારથી જોતા હતા. વેન હી રાઇટ્સ,
એમનો ચહેરો બદલાતો હતો. એ જુદા જ લાગે, તમે જુઓ એમને તો એ જુદા જ લાગે. મારા પિતાજી એટલા બધા, અને એટલા બધા, એટલા ઉદાહરણો છે, એટલા બધા ઉદાહરણો છે. એટલે હામ, હુંફ, હેત એના પણ ભાગલા પાડવા મુશ્કેલ છે. ક્યારે હું, હવે હું એક એક નાની વાત યાદ આવે છે. હું અમેરિકા પહેલી વખત 91 આવ્યો ભણવા માટે વોશિંગ્ટન ડીસીમાં, યુએસડીએ ગ્રેજ્યુએટ સ્કૂલમાં. અને 6 મહિના, એટલે 6 મહિના વોઝ અ બિગ ટાઈમ. અને એ વખત આટલા બધા ફોન બોન હતા નહીં, અને અમે પત્રો જ લખ્યા કરીએ. ક્લાસમાં પેલી અમારી કેરટેકર હતી એક બેન, એ હમેશા કહ્યા કરે, હે મિસ્ટર ઝા, યુ આર રિસીવિંગ ટુ મેની લેટર્સ, ઇઝ ઇટ ફ્રોમ યોર વાઇફ? મેં કીધું, ના, મારા મારા પિતાના પણ આવે અને મારા વાઇફના પણ આવે કાગળ આવે. એક દિવસ એક પપ્પાનો, બે પપ્પાના કાગળ આવે અને એક વાઇફનો આવે. એ દેટ વોઝ ધ રેશિયો. એટલા બધા પત્રો લખે, જીવનનું એટલું સત્ય આપે. તો અમે જયારે પાછો આવ્યો હું મુંબઈ એરપોર્ટ ઉપર, 1:30 કે 2 વાગે ઉતર્યો હોઈશ, અને 6 વાગે અમદાવાદની ફ્લાઇટ હતી. આમ મુંબઈમાં પણ બહુ સગા, પણ ક્યાંય ક્યાંય જવું નથી, આપણે એરપોર્ટ ઉપર જ બેસીશું. 2 વાગ્યાથી અમે સવારે 6 વાગ્યા સુધી અમે 2 જણાએ વાતો કરી, કારણ કે અમેરિકાથી પહેલી વખત ગયો એટલે આ હે તેમ તમને એમ લાગે કે 2 ભાઈબંધો વાતો કરે છે. શું થયું, કેવું થયું, કેવું ભણવાનું હતું, શું વાંચ્યું, એટલા બધા વિષયો વિશે વાતો કરી. અને હું બધી વાત કરું, બચુભાઈ દેસાઈ વૈજ્ઞાનિક, આપણા વૈજ્ઞાનિક નાસામાં હતા અને વોશિંગ્ટન હવે સેટલ થયા છે, ડોક્ટર કનુ પટેલ, બધું. આ લોકો એટલો બધો પ્રેમ કર્યો કે હું અહીંયાથી ગયો ત્યારે હોમસિક થઈને રડતો હતો, હું નીકળ્યો ત્યારે પણ રડતો હતો. મને એમ થયું કે આ બધા કોણ હતા, આ કોણ આપણને પ્રેમ કરે છે, આ કોણે મોકલે આ બધા. એમને સરસ વાત કરેલી, એમણે કહ્યું કે ભાગ્યેશ, તને એવું લાગે આ બધા, આ લોકો બહુ સરસ જ છે, મહાન છે, એમના સંસ્કારો છે, પણ આ બધું ઈશ્વરે ગોઠવ્યું હોય, ઈશ્વરે નક્કી કર્યું હોય કે આ એક શિક્ષકનો પુત્ર અમેરિકામાં માર્કેટિંગ શીખવા ગયો છે અને એની મારે કાળજી રહેવાની છે, અને આ જો હોમસિક રહેશે તો લોચો પડશે, એની કોગ્નિટિવ કેપેબિલિટી ભીની થઈ જશે, એ નહીં, એ નહીં બની શકે. એટલે આ બધા લોકો આવી જાય, એ ઈશ્વરની રચના છે. આ આ મારા મારા બાપાનું હેત. આજે મને કોઈ મળે, મને રાજેશભાઈ એમ કે ભાગ્યેશભાઈ આપણે ક્યાંક જમવા જઈએ, આપણે કે આપણને એમ થાય કે આ શું સંબંધ છે આપણે, ત્યારે મને મારા બાપા યાદ આવે, એમને કહ્યું કે આ ઈશ્વરે મોકલ્યા છે. એ ટ્રેનમાં બેઠા અને સામે બચુભાઈ દેસાઈ આવીને બેઠા, ઇટ વોઝ નોટ એન એક્સિડેન્ટ, ઇટ વોઝ નોટ એન એક્સિડેન્ટ, ઇટ વોઝ એ સ્ક્રિપ્ટેડ એક્ટ. એ તારી સામે આવીને બેઠા, એ ઈશ્વરનું લખાયેલું લખાણ. એ સાહેબ એવું એવું સરસ સરસ વાત કરે, નાના ગામમાં. મેં ના કીધું, એ તો વાઇસ ચાન્સેલર થઈ શક્યા હોત અને ક્યાંના ક્યાં પહોંચી શક્યા હોત, પણ એમને મને પહેલી વખત જિંદગીમાં એક બહુ મોટી વાત શીખવાડેલી. એ જયારે VRS લઈને આવ્યા ને, મને કે બેટા મહત્વાકાંક્ષા બહુ સારી છે, પણ મહત્વાકાંક્ષાને જ્ઞાન કરતા પણ આવડવું જોઈએ. મૂકી દેવાની તલવાર. એમને રિવર્સ માઇગ્રેશન કરેલું, વિચાર કરો. વિસનગરમાં હી વોઝ મોસ્ટ પોપ્યુલર ટીચર, પણ એમના બાપાએ કહ્યું કે ગામડામાં આવી જા, આ ગામ પટેલોનું ગામ, આપણે ઊભું કરવું છે. બધું છોડીને આવી ગયા, શહેર છોડીને રિવર્સ માઇગ્રેશનથી આવ્યા. અને પછી તમે મને એક એક નાનો પ્રસંગ યાદ આવે છે, કેવું કેવી રીતે કેવું એજ્યુકેશન આપતા હતા. બાકી તો બધી વાતો તો બહુ જ કરી શકાય. વેન એન્ડ માર્ટિનનું ગ્રામર શીખવાડતા હતા, કે ઇકોનોમિક ટાઈમ્સ અમે 8મા ધોરણમાં વાંચતા હતા સરડવની સ્કૂલમાં. એટલે તમે વિચાર કરો, એ તો બધું બરાબર છે, પણ એક વખત બહુ વરસાદ પડ્યો, બહુ જ વરસાદ પડ્યો, અને અમારું ગામ સરડવ અને બીજું નારદીપુર એની વચ્ચે એક નેળિયું જાય, અને નેળિયા એટલે કાચો રસ્તો, અને એના કાંઠે અમારી શાળા આવેલી, જે શાળાની સ્થાપના મારા દાદાએ કરેલી. એટલે દાદાને ઉંમર થઈ એટલે બાપાને અહીં બોલાવી દીધા, અને બહુ વરસાદ પડે, મને ભૂતની બહુ બીક લાગે,
વાંદરાની બહુ બીક લાગે, હજી આજે પણ લાગે. આજે કેનેડામાં એક ન્યુક્લિયર સાયન્ટિસ્ટ છે નંદુભાઈ પ્રજાપતિ, એમને પૂછજો. આ બધા અમારા ઘરમાં ચાર વિદ્યાર્થીઓ જે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ હોય ને એમને અમારા ઘેર રહેવાનું, એટલે આ બધા અમારા ઘેર રહે ને હું એમની સાથે ઊંઘી જઉં, એટલે એ બધાને એમ જ એમનો જો બેલ્ટ ભરાયેલો હોય ને તો મને વાંદરાનું પૂંછડું જ દેખાય. એટલે મને મને બહુ જ બીક લાગે, ભૂતની બહુ બીક લાગે. અને એક આંબલી હતી ત્યાં, બધા ગામમાં તો શું બધી વાતો કરે ને કે અહીં આંબલી ઉપર ભૂત રહે છે. એક વખત બહુ વરસાદ પડ્યો અને પાણી બરાબર વહેતું હતું અને લાઇટો ગઈ, એ તો ગામમાં તો વાત વાતમાં લાઇટો જતી રહેતી હતી એ વખતે. એટલે મને, હું નીચે આવ્યો વાંચતો તો પછી હું નીચે આવ્યો, એટલે મને કહે ભાગ્યેશ તું એમ કર, આ ટોર્ચ લઈ અને સ્કૂલમાં જા અને પેલા નળિયામાંથી પાણી પડે છે ટેબલ ઉપર, નહીં કે એમ જોઈ લે કશું પલડે નહીં, જરા જા અને ગાયત્રી મંત્ર બોલવાનો. ગાયત્રી મંત્ર જેને આવડે એને કોઈ બીક ના લાગે. મારી બા કે તમે વિચાર કરો, પાણી છે, પેલા નેળિયું ક્રોસ કરવાનું છે ભાગ્યેશને, એવી રીતે મોકલાતો હશે. અને મને તો વચ આમ અંદર તો પેલું આંબલીનો જ વિચાર આવે, આંબલી આંબલી. અને હું તો સાહેબ નીકળ્યો અને મને લાગે છે કે લગભગ 10:15 થયા હશે, લાઇટો બંધ, પાણી બધા એટલા અને ઉબડખાબડ, એટલે ગામનો એક પેલો ટેકરો બતાવ્યો, પછી રાજપૂતોનો વાસ આવે એ બતાવ્યો, પછી ઠાકોરોનો વાસ આવે, ઠાકોરોના વાસ આગળ બહુ જ પાણી, એટલે એટલું બધું પાણી કે મારા ઢીચણ આમ આમ હું ચલાવું. ને પછી ત્યાં સામે આંબલી આવી તો હું તો જોર જોરથી જરા ગાયત્રી મંત્ર પણ જોરથી બોલવા માંડ્યો, કોઈ વ્યક્તિ નહીં, અને પેલી છત્રી કાગડો થવાની તૈયારીમાં અને ચાલુ. અને હું આમ થોડું થોડું થોડી વાર જોઉં કે પેલામાં દીવા દેખાય છે, આંબલીમાં દીવા દેખાય છે, અને ત્યાં એકદમ એટલા અંધારામાં ખરેખર અજવાળું આવ્યું. અને મારી આગળ એક આમ સહેજ અજવાળું પડ્યું, મેં કીધું મરી ગયા. હું તો એકદમ જોરથી, ત્યાં તો સહેજ પાણીમાં મારા પગના અવાજ મને સંભળાતો હતો એમ બીજો અવાજ સંભળાયો. અમે પાછળ જોયું ને તો મારા પપ્પા પાછળ પાછળ આવતા હતા, એમની બેટરીનું અજવાળું પડ્યું. આજે પણ સાહેબ કોઈ પણ પ્રસંગ હોય ને તો મને બેટરીનું અજવાળું દેખાય છે. કોઈ પણ દિવસે હવે હું કોઈનાથી ગભરાતો નથી. હવે કોઈ જીવનની બીક નીકળી ગઈ, મને ખબર પડી કે મારી પાછળ જ છે. મને તો ખાલી હિંમત, મારી હિંમત ખોલી નાખવા માટે એમને મને ધક્કો મારેલો કે તું જા અને જો. તો આ આ તાકાત, આ આ હુંફ સાહેબ, પેલું હેત હતું મિત્ર ભાવે તમને. એટલે નંદુભાઈ પ્રજાપતિ અને બીજા વિદ્યાર્થીઓ એવું કે આ વ્યક્તિ જ્યારે અમે ને ભાગ્યેશ ને કૃષ્ણકાંત અમે લોકો બધા સાથે બેઠા હોઈએ અને વાસુદેવ ઝા વાત કરતા હોય તો યુ કેનોટ મેક આઉટ કે એમનો વિદ્યાર્થી કોણ છે ને એમનો પુત્ર કોણ છે, કે તમને એ ખ્યાલ ના આવે. આવું આવું મલ્ટી, એટલે એને જે ને કે તન્મય થઈ જાય, જે વાત કરે એમાં તન્મય થઈ જાય, આવા આવા પિતાજી. એટલે એટલા માટે મને યાદ આવે. અને અમારા અમારા એક મિત્ર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કાલે અમે અમારું બહુ મોટું સર્કલ સરસ છે, 10-12 જણાની ગેંગ છે. અમે મોર્નિંગ વોક કરીએ, અમે બેઠા હતા, મેં કીધું કાલે તો મારે એટલાન્ટા જઈને બોલવાનું છે ને આમ તેમ. એટલે કેતનભાઈએ એક સરસ વાત કરી કે સાહેબ એક વાત કહું કે માં છે ને, માં તેડે છે, અને માં તેડે ને એટલે આપણને એને જે દેખાય એ આપણને દેખાય, કારણ કે આપણે નાના હોઈએ એટલે માં તેડી લે છે. પણ બાપ બાપ આપણને ખભે બેસાડે છે, કે જે આપણને પણ ના દેખાય એને દેખાય, મારા મને ના દેખાય મારા દીકરાને દેખાય, હું ના કરી શક્યો એ મારો દીકરો કરે, હું ના કરી શક્યો મારી દીકરી કરે. અને પુત્રાત શિષ્યાત પરાજય, તારે સાહેબ એવી મજા આવે, એવી મજા આવે, એક નાની સિદ્ધિ મળે તમારી આંખમાં આંસુ આવી જાય. મેં તો એમને કેટલી બધી વખતે રડતા જોયા છે, કંઈક કંઈક થાય એટલે. અને આખા ગામને પૂછો કે જા સાહેબ એટલે સૌથી કડક, મારે બરાબર મારે આંકડી લઈને જ ફરતા હોય અને
આમ ખેડમાં ચૂંટલો ભરે તો તમને ત્રણ ચાર દિવસ સુધી તમને બરાબર યાદ રહે કે આ વાહ આવા શિક્ષક. અને ગાય કેટલું સરસ, હાર્મોનિયમ વગાડે, તબલા વગાડે. અને ચોમાસું, એક દિવસે વરસાદ પડતો હતો 4 વાગે, 4:30 થયા અને વરસાદ બહુ વધ્યો. મને ઉઠાડ્યો, મને કે અહીં આવ, મારી જોડે બેસ. અને મેં કીધું કેમ? એટલે કે જો હવે કાલિદાસની મજા તને દેખાડું. એ વખત તો હજી તો હું સ્કૂલમાં ભણતો હતો. અને હાર્મોનિયમ લઈ અને વરસાદમાં મંદાક્રંતા કેવી રીતે ભળે છે. તન વિશ્યાવા શિખરી દશના પકવ બિંબા ધરોષ્ટિ, એમ કરી અને ગાવા માંડ્યા. મને કે જો કાલિદાસનો નાદ તત્વ આ વરસાદમાં કેવું ભળી જાય છે. સાહેબ, આ કવિતાનું શિક્ષણ. હવે મારે આ બધા સાહિત્યકારો પાસે પેલું સર્ટિફિકેટ લેવા જવાનું, હું સાહિત્યકાર છું કે નહીં, મારે કઈ જરૂર જ નથી કોઈની. મહત્વાકાંક્ષા જ મ્યાન કરીને બેઠા હો તમે, પછી ક્યાં કશાની જરૂર પડે. મેં તો યાર તમે મને કોઈક એક મારું કાવ્ય સંગ્રહનો વિમોચન હતું ત્યારે મેં બહુ સરસ વાક્ય મારા આવી ગયેલું કે કવિ નહીં થવાની મહત્વાકાંક્ષાથી લખેલી આ કવિતાઓ છે, કઈ મારે કઈ જરૂર જ નથી. અને એ તો શું કરે, આમ ભસ્મ લગાવે અને વચ્ચે એક લાલ તિલક કરે માતાજી, શંકર ભગવાન અને માતા હાટકે શંબિકા એમ અમે કહીએ. પણ એ તો બધું પછી તો સ્પિરિચ્યુઅલ જ બધી વાતો વધારે હોય, કોઈ સંપ્રદાયમાં માને નહીં અને સંપ્રદાયમાં જવું નહીં. સંપ્રદાયમાં કોઈ એવું આપણે એવી રાખવાનું જ નહીં, બધા ભગવાન આપણા જ છે એમ બહુ જ શીખવાડે. અને પછી તો એમ કે છેલ્લે 75 વર્ષના થયા ત્યારે તો એમને ઓમકારનો જ જાપ કરતા હતા. મેં કહ્યું તમે કયો મંત્ર કરો છો, કે ઓમ. અને સાહેબ મરી ગયા ને પ્રાર્થના એ દિવસ હતી. મને તો મને હું રજા લઈને ગયો, કલેક્ટર હતો હું. મેં કીધું તમારી તબિયત ખરાબ છે, મને હર્ષ HL ત્રિવેદી સાહેબનો ફોન આવ્યો એટલે હું આવ્યો છું કે યોર ફાધર ઇઝ નોટ ગુડ, હી ઇઝ સિંકિંગ. ના ના ના, એવું બધું નહીં માનવાનું યાર. અને તારે તો કર્મયોગો વિશિષ્યતે, યુ ગો બેક. જે દિવસે મરી ગયા ને સાહેબ, એ દિવસે એમને જે લખ્યું એમના અક્ષરો કદાચ નહીં આવે. એનીવે, આટલું લખ્યું એમને, આઈ એમ જસ્ટ નિયરિંગ ધ ફૂલ સ્ટોપ. અક્ષરમાં એક સહેજ પણ ફેરફાર નહીં. 6:30 વાગે લખ્યું ને 8 વાગે ગુજરી ગયા. આઈ એમ જસ્ટ નિયરિંગ ધ ફૂલ સ્ટોપ. ઓલ કોમાસ એન્ડ સેમિકોલમ્સ આર વિથહેલ્ડ. પ્રયાણકાળ શરૂ થઈ ગયો છે અને હવે અંતકાળ શાંતિ પરમ શાંતિ સાથે જઈશ. ધીસ ઇઝ વોટ હી રોટ જસ્ટ બિફોર 90 મિનિટ્સ ઓફ હિઝ ડિપાર્ચર. અને આવી વ્યક્તિ અમે લોકો વેકેશનમાં બેઠેલા અને પછી આમ એમને તિલક કરીને આવ્યા અને અમે બધા બેઠા હતા અને આવી ગયા. અને પછી કહે કે ચાલો હવે બોલો. એટલે પછી પેલા એક ભાઈ એ પ્રશ્ન ટીખળ કરી કે સર તમે કહેતા હતા તત્વજ્ઞાનમાં માનવું જોઈએ ને બધું, તો તમે આ તિલા ટપકા કેમ કરો છો? એમ કે આ ભસ્મ કરીને પછી તિલક કરો ને આવું બધું કેમ કરો છો? એટલામાં એક બસ ગઈ, એક બસ નીકળી ને એટલે તરત જ એમને પૂછ્યું કે આ બસ જોઈ? એટલે કે હા જોઈ. તો એ બસ ઉપર શું હતું, શેની બસ હતી? એટલે કે કલોલ થી માણસા વાયા સરળ નારદીપુર. કે શું લખેલું હતું? એ કે કલોલ થી માણસા વાયા સરળ નારદીપુર, એટલે કલોલ થી નીકળી છે અને માણસા જવાની છે અને વચ્ચે સરડવ અને નારદીપુર બે સ્ટોપ છે. હું પણ એક બસ છું, આ મારું પાટિયું છે, આ લાલ તિલક છે એ મારું જન્મ છે, મારી માં છે, અને આ ભસ્મ છે એ સ્મશાન છે. હું રોજ મારું GPS કપાળે લગાડી દઉં છું, હું ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો છું એ આ છે. સાહેબ, એક ગામડાના શિક્ષક પાસેથી
અડધી ક્ષણમાં, અડધી ક્ષણમાં આવો જવાબ આવે, દેટ મીન્સ હી વોઝ અ રિયલાઇઝ્ડ સોલ. એમને એક સરસ વાત કરેલી મને કે જો પૈસા અગત્યના છે પણ મહત્વના નથી, પૈસા અગત્યના છે પણ મહત્વના નથી. સિદ્ધિ મહત્વની છે, સિદ્ધિઓ મેળવો, સિદ્ધિ મહત્વની છે પણ આનંદદાયક નથી. એટલે સિદ્ધિઓ મહત્વની છે પણ આનંદદાયક નથી, સંબંધો આનંદદાયક છે, સંબંધોમાં આનંદ આવશે. પણ સંબંધો આનંદદાયક છે પણ પ્રાણપૂરક નથી. એટલે મેં કીધું પ્રાણપૂરક કેવી રીતે, પ્રાણપૂરક શું છે? તો કે પ્રાણપૂરક પ્રાણ જ છે. અને પછી ભાગવતનો શ્લોક સમજાવ્યો, અંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમાં પ્રસુપ્તામ સંજીવયત્ય ખલ શક્તિ ધરસ્વ દામના અન્યાં ચ હસ્ત ચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. સાહેબ એટલા માટે આ બધું હું યાદ કરું ને, એમને કોઈ પણ ક્રાઇસિસ હોય, તમે વિચાર કરો, દેશના ઇલેક્શન કમિશનરે 60 પત્રકારોની હાજરીમાં, કેમેરામેનની હાજરીમાં મારું અપમાન કર્યું. યુ ધ પેર ઓફ જોકર્સ, એમ હું વડોદરા કલેક્ટર હતો ત્યારે કહ્યું. ભારતના ઇતિહાસમાં કોઈ આઈએએસ ઓફિસરનું આટલું જાહેરમાં કોઈ કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી અપમાન કર્યું હોય એવો કદાચ આ પહેલો કિસ્સો હશે. હવે વધારે થાય તો ખબર નથી. એ વખતે અરુણ જેટલી અને નરેન્દ્રભાઈ અને એટલા બધા લોકોએ 50 પ્રકારની સલાહો આપી. કોઈએ કીધું રાજીનામું આપી દો, કોઈએ કીધું રજા ઉપર ઉતરી જાઓ, કોઈએ કીધું સામે જવાબ આપો, કોઈએ કીધું આમ કરો તેમ કરો. આખી દુનિયામાંથી ફ્લો આવ્યો, આખી દુનિયામાંથી ફોન આવ્યા. મારા પિતાજીનો ફોન આવ્યો, મને કે ટીવીમાં મેં તારો ચહેરો જોયો. મેં કીધું હા કેમ, કે એમાં એમાં મોં પડેલું કેમ લાગે છે? અરે પાગલ છે તું, અર્જુન છે, આવી રીતે ઉદાસ થવાનું હોય? તારા બાપ મરી ગયો છે, બોલ, આ બધું છોડ અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનો પાઠ કર, દીવો કરીને બીજું જે કરવું હોય કર, મને ખબર ના પડે. હું તો શિક્ષક છું, કલેક્ટરને કેવું ટેન્શન થાય મને ખબર નથી, પણ એનાથી પ્રસન્નતા આપણી નંદવાવી ના જોઈએ. હા, વાક્ય કે આપણા આનંદમાં ગોબો પાડવાની તાકાત જગતની કોઈ શક્તિમાં નથી સાહેબ, કોઈ તાકાત નથી. કોઈ તમને દુખી કરી શકે, કોઈ તમને પીડા આપી શકે, પણ તમારા આનંદમાં, કારણ કે આનંદ તો અંદર વહેતી પ્રાણપૂરક શક્તિ છે, અને એ પ્રાણપૂરક શક્તિ નંદવાવી ના જોઈએ. ભાગ્યેશ બી બોલ્ડ યાર, આવું તો ચાલતું હશે? આમ રડતો રડતો આમ, એ તો કઈ આવો. એટલે મેં એક દિવસ વિનોદભાઈને સરસ વાત કરી, વિનોદભાઈ એમના બાપાની બહુ વાત કરે, એમના બાપા એમને મારતા હતા ને, પેલું 35% આવ્યા, પરણે પરણે પાસ થયા. એટલે મને કે ભાગ્યેશભાઈ આજે પણ એમ છાપામાં આવે ને કે SSC બોર્ડ નો છબરડો પકડાયો તો કે મને ધ્રાસકો પડે, ક્યાં ખારું મારું તો નહીં ખુલે ને, કે વિનોદ ભટ્ટ નાપાસ જાહેર થયા. મેં કીધું યાર તમે આટલું બધું કહો છો, તમારા બાપા તમને મારતા હતા, તમને એવું ના લાગે તમારા બાપાનું થોડું તમે પેલું કરો છો? એટલે કે ના ના, હું મારા બાપાને યાદ કરું, હું બોલીને જઉં ને સાહેબ, ઘેર જઈને રડું છું. મારા બાપાને હું એ મારા આ મારી પ્રેમ કરવાની રીત છે મારા બાપાને, એ મને મારતા હતા ને એ યાદ કરું ને તોય મને મજા આવે છે. તો આ આ આપણા એટલે દરેકના પિતાજી કંઈકનું કંઈક આપીને જ ગયા છે. આપણે આ જગતમાં વી આર એબલ ટુ ડુ સમથિંગ બીકોઝ સમબડી હેઝ ગિવન અસ સમથિંગ. આપણને કોઈએ કશું આપ્યું છે, કોઈ અને કોઈને, બધાના પિતા મહાન હોય છે. આ તો હું તો મારા ઉદાહરણો આપું છું કે મને મને કેવું જીવનમાં આ સરળતા આવી મારી, અને ખુમારી આવી સાહેબ, ખુમારી આવી, હું તો ભસ્મ લગાવું છું. મેં બધા બહુ ચમરબંધીઓને કહી દીધું છે કે સાહેબ અહીંયા આવ્યો ને, આ તો મારા બાપા તો ભસ્મ લગાવતા હતા, બાકી તો કઈ વાંધો જ નથી. અને પેલા ને પણ તે દિવસે રાત્રે કવિતા કવિતા આપણે કવિ થવાય કે ના થવાય, પણ મેં કહ્યું કહી દીધેલું કે તું હળાહળ જયર છે
તો હું અહીં નીલકંઠ છું. મારું અપમાન કર્યું એટલે મારા બાપાએ કહ્યું ને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વાંચી અને મેં ચાર પંક્તિ લખી કે તું હળાહળ ઝેર છે તો હું અહીં નીલકંઠ છું ને તું હશે તલસાઠ તરસે આ પેટનો હું પીધેલા પ્રેમથી આકંઠ છું ને આ રહ્યા મદમસ્ત વાદળ અહીં તો લીલા લહેર છે કાચળી ઉતાર તો જાણે બધા કે કેટલું ને ક્યાં છુપાયું ઝેર છે. સાહેબ ચાર પંક્તિઓ લખી અને બે મિનિટમાં ઊંઘી ગયો હું. 3:30 વાગ્યા સુધી ફોન આવ્યા કર્યા. એક કારકુન ને બેસાડ્યો, મેં તું બધું લખી દે ને ભાઈ મેસેજ હવે મારથી નહીં જગાય. મારે સવારે પેલા ભાઈને અને પેલા એમને હું મળ્યો સવારે એટલે સ્થિત પ્રજ્ઞતા શું કહેવાય. મારા બાપાએ કહ્યું સ્થિત પ્રજ્ઞ થા, તો સ્થિત પ્રજ્ઞ થવા માટે મેં એટલી બધી મહેનત કરી અને બીજા દિવસ સવારે એ ચીફ ઇલેક્શન કમિશનરને હું ખાખરા ખવડાવતો હતો. મેં સર ધીસ ઇઝ ધ ખાખરા એન્ડ ધીસ ઇઝ મેડ ઇન ઉત્તરસંડા એન્ડ આખા દુનિયામાં અમે આમ કરીએ. એ તો આમ મારી સામે જોયા જ કરે કે સાલું કાલે આનું આટલું અપમાન કર્યું છે. એને ખબર નથી કે એની કેરિયરનું હું આમ આમથી તેમ કરી શકું એમ છું. અને પછી પાવી જેતપુરનું નાનું કેળું આપું. મેં તો આ ઇલાયચી કેળા કહેવાય, આ પાવી જેતપુરના આદિવાસીઓ પેદા કરે છે અને બધું અંગ્રેજીમાં એને સમજાવું ને એને સલાન કહે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નહીં વાંચ્યું હોય બાળકે, કારણ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પહેલા પણ મારો ફોટો અને મારા સમાચારો એન્ડ કે ડીએમ વડોદરા ફાયર્ડ બાય ધ સીઈસી મેઇન ન્યૂઝ. અને હું તો હસતો હસતો વાત કહું, પેલા કૃષ્ણમૂર્તિ સાહેબ હતા એ મારા ખાસ કે સર ભાગ્યશ્રી ઇઝ ફૂલ ઓફ જોક્સ. પાછો એમને એક બે જોક કીધા ને એમને હસાવ્યા ને પેલો ભાઈ તો હસે જ નહીં કે સાલું આને કરવાનું શું. આ સ્થિત પ્રજ્ઞતા સાહેબ, ત્યારથી મને ખબર પડી કે તમને જે હેરાન કરે ને એનો બદલો લેવો હોય તો સ્થિત પ્રજ્ઞતા જેવું કોઈ મોટું હથિયાર નથી. થાકી જાય સામેના વ્યક્તિ, તમે તમને કોઈ અસર જ ના થાય. તમે કહો જયારે કોઈ ઉપેક્ષા કરે ત્યારે મને એમની ઉપેક્ષા થયેલી અને મેં એમને જોયેલા કે ઉપેક્ષા એટલા માટે એક સૌંદર્ય છે. જયારે તમે અપેક્ષા બંધ કરી દો ને, ઉપેક્ષાનો જન્મ, ઉપેક્ષાની જન્મદાત્રી માં અપેક્ષા છે. અપેક્ષા જ નહીં રાખવાની યાર, જવા દે ને હવે એમાં શું. હવે મોરારી બાપુ એક સરસ કહેવત કહે છે કે એ તો આ હોય ને એટલે આવું જ હોય, એ આ હોય એટલે આવું જ હોય એમ, આ ચિરાગ વિંટિયાજી એટલે આવું જ હોય એમ. આમ કોઈક બીજું ખરાબ થયું હોય તો આપણે એમ કે એના ઘેર જઈએ એટલે આ તો આવું જ હોય, આ હોય એટલે આવું જ હોય. એ કે એમાં અપેક્ષા જ નહીં રાખવાની, અપેક્ષા રાખો તો આ પ્રશ્ન. તો જીવનના આટલા બધા પાઠ શીખવાડનાર વ્યક્તિ જયારે મરણ પામે છે ત્યારે હું આખી કવિતા તો નહીં વાંચું, મને લાગે છે કે આપણો સમય પણ એકદમ પણ છે ને આપણી પાસે 5 મિનિટ. એકદમ છે ભાગેશભાઈ, એકદમ છે, ટાઈમ છે આપણી પાસે. હા તમને સાંભળવામાં આવે છે, ખૂબ જ ટાઈમ છે. ના એટલે આ હેત એટલે પેલી મિત્રતા, હુંફ એટલે બેટરી અને હામ એટલે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો. ક્યાં વાત છે મારા પિતા, એમના એમને એમના વિશે તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે, પણ આ કવિતા હું કહીશ ને એટલે તમને આખો ખ્યાલ. એમને એમનું મરણ થયું એ હું તો ગાંધી વડોદરા પાછો જ ગયો ને તરત જ મને ખબર પડી. 8 વાગે તો મને ફોન આવ્યો, હું પાછો આવી ગયો. આખી રાત એમની ડેડ બોડી સાથે અમે બેઠેલા એટલે રડ્યા પહેલા ધોધમાર, પણ 10:30 પછી મને એમનો ચહેરો એક સહેજ પણ બદલાયો જ નહીં, જાણે કે હમણાં બોલશે હમણાં બોલશે. સવાર સુધી અમે સ્મશાને લઈ ગયા ત્યાં સુધી કોઈ ફેરફાર નહીં અને એટલું સરસ તેજસ્વી એમ મો એમનું ભસ્મ અમે કરી લઈએ એમ જ લાગે કે હમણાં કોઈ શ્લોક બોલશે, હમણાં સરસ્વતીની પ્રાર્થના ગવડાવશે. તો એમના મૃત્યુના દિવસની એક કવિતા આજે આપણે આ આપણે ડ્રોઈંગ રૂમમાં બેઠા છીએ, આપણે ઘેર બેઠા છીએ. મૃત્યુ સોફા સેટ બહાર ગોઠવવા કે બરફની પાટ મંગાવવી કે પિતાંબર કે સ્નાન કે દીવો કે એક નાનકડી માટલીમાં અગ્નિ પ્રગટાવવો કે કાથી કે નનામી કે ફૂલો કે વ્યવહાર કુશળ જ્ઞાતિજનો દ્વારા તૈયાર થતી યાદીઓ
સોફા સેટ બહાર ગોઠવવા કે બરફની પાટ મંગાવી કે પિતાંબર કે સ્નાન કે દીવો કે એક નાનકડી માટલીમાં અગ્નિ પ્રગટાવો કે કાથી કે નનામી કે ફૂલો કે વ્યવહાર કુશળ જ્ઞાતિજનો દ્વારા તૈયાર થતી યાદીઓ જ જો મૃત્યુ હોત તો એક પ્રસંગ કહેવાત. પણ મૃત્યુ તો ખોલે છે એક અજાણી બારી. પણ મૃત્યુ તો ખોલે છે એક અજાણી બારી જેમાંથી દૂર મૌન તારાઓની બેબાકળી વ્યથાઓની વણઝાર ઉતરી આવે છે. તે દિવસે શેરીના કૂતરાના રડવામાં પહેલી જ વાર કણસતી વેદના સંભળાય છે. તે દિવસે શેરીના કૂતરાના રડવામાં પહેલી જ વાર કણસતી વેદના સંભળાય છે અને પહેલી જ વાર આંગણે આવેલી ગાયની આંખોમાં ઊંડી ઉતરી ગયેલી એક રંગ વગરની ગલીમાં ફસાઈ જાય છે મારી આંખો. તે દિવસે દિવાલ પર ફ્રેમમાં જડાઈ જવા ઉતાવળો થતો પિતાજીનો ચહેરો. તદ્દન ઠંડા પડી ગયેલા એમના શરીરથી અલાયદો પડી ઉષ્મા ફેલાવે છે. તે દિવસે વાતે વાતે રડી ઉઠતી બા, મારી મા પહેલા મરી ગયેલી એક વર્ષ પહેલા, તે દિવસે વાતે વાતે રડી ઉઠતી બાની આંખો ફૂટામાં હોવા છતાં પણ પહેલી વાર વાવને તળિયે પહોંચેલા પાણીની જેમ ઐતિહાસિક ભાવહીન અને અભાવરૂ થવા મથે છે. તે દિવસે અપૂજ રહેલા ભગવાન આગળ એક ક્રૂર બગાસાની આહટ સંભળાય છે. અંગત મિત્રોના ડુસકા સાંભળીને સૂજી ગયેલા ફોન. ફરજપૂર્વક ચૂપ થઈ ગયેલા ટીવીના પડદા પરથી ખરી પડતા બા બાપુજીના નજરોના પડળ, ખૂણામાં નહીં વંચાયેલા છાપાઓ અને દૂર એની સામે તાકી રહેલા નિરાધાર ચશ્મા, અનાથ છોકરાની તોતરાતી જીભ જેવી પહેલી જ વાર ઘડિયાળ, પહેલી જ વાર બાના અવાજની રાહ જુએ છે. આજે અમે ફંગોળાતા સમયથી બચવા અમે ઘડિયાળ બદલી. બાપુજી મરી ગયા ને પછી ઘડિયાળ બદલી. આજે અમે ફંગોળાતા સમયથી બચવા લોલકવાળા ઘડિયાળની જગાએ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ વસાવી છે. બા બાપુજીના ફોટા વચ્ચે લટકાવી છે અને હું હિંચકા ઉપર બેસીને બંનેની સાથે વાતો કરતો અને જે અંગૂઠો એક વાર પાક્યો હતો ત્યારે મારી વેદનાને કારણે બા રડી હતી અને એ અંગૂઠો જ્યારે ઠોકરને કારણે લોહી ભીનો થયો હતો ત્યારે બાપુજીએ કાળજી અને ઠોકર ઉપર શિખામણ આપી હતી, તે અંગૂઠાથી ધક્કો મારીને હું હિંચકો ચલાવું છું. ને ડાબી બાજુ વળીને જોઉં તો જાળીવાળી બારીમાંથી દેખાય છે બા ઘડિયાળ બાપુજી, બાપુજી ઘડિયાળ બા, બા ઘડિયાળ બાપુજી, બાપુજી ઘડિયાળ બા. આ સમયે આપણો કોરોનાનો આપણે બધા મળ્યા અને બહુ કરુણ ભાવથી છૂટા નથી પડવું એટલે એક નાનકડા રમૂજ સાથે મારી વાત પૂરી કરીશ. બહુ સેન્સ ઓફ હ્યુમર બહુ સરસ એમનો અને મારી મા ચાર જ ચોપડી ભણેલી પણ એ પણ બહુ જ હસાવે, બહુ ગમ્મત, આખા ઘરમાં બધી ગમ્મતનું વાતાવરણ બહુ રહે
એટલે એક વખત મારી માં છાપું વાંચતી હતી અને બાપુજી ઇંચકા ઉપર બેઠેલા, અને પછી હું જરા આમ આર્ગ્યુમેન્ટ કરતો હતો કે તમને ખબર હોવી જોઈએ એમ કે તમારા ઘરમાં હું જીનિયસ જન્મ્યો છું, આમ તેમ આપણે જરા કહીએ ને એમ. એટલે પછી મારી માં કે બાબા ને ભાઈ સાંભળો છો? એટલે કે મારા ફાધર કે હા બોલો શું? એટલે કે એવું સાંભળ્યું છે કે કવિઓ અડધા ગાંડા હોય. એટલે કે હા, અને કે બીજું હમણાં ગાંધીનગરમાં આવ્યા પછી સાંભળ્યું છે કે મોટા અધિકારીઓ પણ ગાંડા હોય અડધા. એટલે પછી મારા બાપા કે ધીરે નહીં આપણે સરવાળો કરવો છે. તો આવી આવી મજા આવા આવા સરસ વાતાવરણમાં નિમિષભાઈ અને ચિરાગભાઈ અને રાજેશભાઈ થેન્ક યુ વેરી મચ કે આપણે આ બધાને મળી શકે. અમારા અંકિત તો અમારો એકદમ દોસ્ત, મેં કહ્યું એમ બધા સાથે શબ્દની ઉપાસના કરતા કરતા, રડતા રડતા, હસતા હસતા, સંઘર્ષ કરતા કરતા, પણ સંઘર્ષમાં આ મ્યુટ થઈ ગયા. તમે મ્યુટ થઈ ગયા. તમે મ્યુટ થઈ ગયા ભાગ્યશ્રી. મ્યુટ થઈ ગયા છે. તમે મ્યુટ થઈ ગયા છો. હા ના ના ઓકે. એટલે સંબંધો એટલા એટલા લીલાછમ છે, એટલા લીલાછમ છે, અને એવા દરેક ઉંમરે એટલા સરસ મિત્રો મળ્યા છે, એટલા સરસ મિત્રો. અને હવે તો આ વર્ચ્યુઅલ માધ્યમથી તમે બધા કેટલા કેટલો બધો મોટો પરિવાર છે આપણો. તો આ પ્રેમનો પરિવાર છે, આ શબ્દનો પરિવાર છે, આ કવિતાનો પરિવાર છે. અને એવા પિતા, એ તો આ પિતા તો માધ્યમ છે. એ ગાતા હતા શતસૃષ્ટિ તાંડવ રચયિતા, અને પછી જયારે આદ્ય પિતા શંકર એમ એમ ગાય ને, આદ્ય પિતા શંકર એમ, ત્યારે નટરાજ નમો નમઃ, નટરાજ રાજ નમો નમઃ એ ગાતા હોય શતસૃષ્ટિનું, ત્યારે આદ્ય પિતા બોલે ને ત્યારે શંકરાચાર્યને યાદ કરીને ખૂબ રડે, ખૂબ રડે. અને એ એમનું એક એક ઇન્ટરપ્રિટેશન બહુ સરસ હતું કે શંકરાચાર્યને બહુ લોકોએ કહ્યું, એટલે અમને ભણાવતા, સોરી હા આ એક વાત વધારાની યાદ આવી ગઈ કે અમે એક વખત એમને પ્રશ્ન પૂછેલો કે શંકરાચાર્ય, વિવેકાનંદ અને ગાંધીજી આ ત્રણેય અંશાવતાર હતા કે કેમ? એટલે કે શંકરાચાર્યને એક વખતે એમના શિષ્યોએ બહુ પ્રયત્ન કરેલો કે તમને ભગવાન બનાવી દઈએ, તમે ભગવાન જ છો, આટલી નાની ઉંમરમાં તમે આટલું બધું લખ્યું અને તમે આટલા ચારે ધામની યાત્રા કરી, તો આપણે તો મામલતદાર કોક થાય તો એને સાંકળે બાંધવો પડે છે. અને આટલી બધી સિદ્ધિઓ મળ્યા પછી તો તમે ભગવાન છો. ત્યારે શંકરાચાર્ય જે જવાબ આપ્યો ને, ત્યારે મારા પિતાજીએ કહ્યું કે યુ શુડ રાઇટ ડાઉન ધીસ. એમને કહ્યું કે વધારે સંપ્રદાયો ઉભા નથી કરવા, વધારે સંપ્રદાયો, આપણે કૃષ્ણ અને રામને બહુ સ્થિર કર્યા છે બહુ મહેનત કરીને. પહેલા તો ઉષા અને યમ ને એ દેવો હતા, ઇન્દ્ર હતા, પછી શંકર અને મહાદેવ, અને મહાદેવનો બંને મહિમા કર્યો છે, માતાની મહિમા કર્યો છે. હવે વધારે દેવા દેવી દેવતાઓ ઉભા ના કરશો. હું આઈ એમ એ ટીચર, હું ભગવાન નથી, અહમ શંકર આચાર્ય, શંકરાચાર્ય, મને શંકરાચાર્ય કહો તમે, મને ભગવાન ના કહેશો, હું ભગવાન નથી. એટલે પછી એમને એક્સપ્લેન કર્યું કે ગાંધીજી પણ અંશાવતાર હતા, ગાંધીજીનું પોલિટિકલ મિશન હતું. વિવેકાનંદ વોઝ ધ ફર્સ્ટ મોન્ક ટુ સ્પીક ઓન હિન્દુઇઝમ, અને હવે મને તો એવું લાગે છે કે હિન્દુઇઝમનું કેપિટલ અમેરિકા થઈ જશે. જે રીતે અત્યારે હું બધાને ઇન્ટરેક્શન કરું છું, આપણે ક્યારેક વાત કરીશું પછી નિરાતે, પણ બહુ જ અમેરિકન સ્કોલર્સ ખાસ કરીને ફિલોસોફર્સ are taking so much interest in Bhagavad Gita and our teachings. Yes. લાગે છે કે આપણું ભવિષ્ય કદાચ અમેરિકાના ફિલોસોફર્સ પણ લખે. તો પિતાના માધ્યમથી, પિતા પેલો આગે જગત વિચતો સાગર રહે, એ જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, એ શંકર પાર્વતીને પ્રણામ કરી અને જગતજનની મા કલ્યાણમયી અંબિકા મહાકાલી મહાદુર્ગા મહાલક્ષ્મી સૌને પ્રણામ. અને આ બને આપણે આ બધા મળ્યા 46-46 એકદમ સ્થિર છે આંકડો. સો ગ્રેટ ઓફ યુ નિમિષભાઈ,
એટલાન્ટાનું ઓડિયન્સ બહુ યાદ આવે, ગોકુલધામ બહુ યાદ આવે. કરેક્ટ. થેન્ક યુ ભાગ્યેશભાઈ, સો થેન્ક યુ સો મચ. અને અંકિતભાઈએ કીધેલું એમ કે યુ નો, તમને સાંભળ્યા પછી હવે આગળ આપણે કશું બોલવાનું રહે નહીં કશું. પણ અંકિતભાઈએ બહુ સરસ વાત કરી એ પિતામાં રહેલા માતૃત્વની, એક સંવેદ દીકરીની દૃષ્ટિએ વાત કરી, તમે વાત કરી ટોર્ચની બેટરી, રાઈટ? એટલે આ પિતાનું કેવું લાગે કે સ્ટ્રિક્ટનેસ અને સોફ્ટનેસ વચ્ચેનું પેન્ડ્યુલમ છે ને, એ પિતા હંમેશા કદાચ સ્થિર રાખવા પ્રયત્ન કરતો રહે છે. અને મુકેશ માલવણકરે બહુ સરસ વાત લખી એ બે પંક્તિથી, આઈ થિંક વી કેન સમિટ અપ, કે તમ અજવાળું હજી અમારે મારગડે રેલાય. તમે જે બેટરીની જે વાત કરી તમે, કે તમ અજવાળું હજી અમારે મારગડે રેલાય, પિતા કદી મરતા નથી, પિતા હંમેશા સંતાનમાં દેખાય. તો આ આપણે આગળ જનેટિકલી આગળ આપણે ચલાવતા રહીએ છીએ, પણ આ ખૂબ જ સરસ ઉપક્રમને આપણે બહુ, તમે કીધું એમ 46 સ્ટેડી બધા સ્થિત પ્રજ્ઞ, કેટલા જે ખબર નહીં, પણ અત્યારે આ 1.5 કલાક બધા સ્થિત પ્રજ્ઞ રહ્યા છે અત્યારે. પણ એ એ એટલે આપણે આભાર વિધિ કરીએ પહેલા, યુ નો, કોઈને કશું કહેવું હોય તો હેતલબેન વોન્ટેડ ટુ સે કપલ ઓફ થિંગ્સ. રાજેશભાઈ તમારે પણ વાત કરવી હતી. ભાગેશભાઈએ જેમ કહ્યું ને કે એમના પિતાએ પેલી બેટરીથી એમની ભૂતની બીક ભગાડી, એવી રીતે મારો મોતનો ડર કેમ ગયો તે હું તમને જણાવું કે મારા ફાધરને કેન્સર હતું, અને કેન્સર હતું એટલે એમને મુશ્કેલી હતી અને છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા. તો એક દિવસ મારી મધર એમના ખાટલા પર બેસી અને એમ આંખમાંથી આંસુ સારતી હતી, તો મારા ફાધરે એમ કહ્યું કે તું એક કામ કર શારદા, મારી મધરનું નામ હતું, કે તું જઈ સરસ સાડી પહેર, નવી સરસ મજાની એમ કે મેકઅપ મેકઅપ કરીને મારી પાસે બેસ. એટલે માય મધર બીકમ વેરી ઇમોશનલ કે આ આટલી બધી તકલીફ છે ને હવે છેલ્લી ઘડીઓ ચાલી રહી છે ને આવું કહે છે, એટલે કે ના તમે મને કહો શું કામ તમે આવું બધું બોલો છો એમ. તો કે ના તું આટલું કરને મારું, તો કે ના પણ છતાં કહેતો ખરી, કહેતો ખરા, હું બધું કરીશ, તમારે જે જોઈએ તે હું બધું કરીશ, હું સરસ તૈયાર થઈશ આ થઈશ. તો કે જો એક જ વાત છે, તું મારી પાસે બેસીને રડે છે અને આ ખાટલા પાસે બેસીને રડે છે, યમરાજા જો મને લેવા આવે તો કે આ દુબઈ પતળી કાયામાં શું લઈ જવાનું, એના કરતા રૂપાળીને જ તો લઈ જવું, તારો પ્રોબ્લેમ બી સોલ્વ ને મારો પ્રોબ્લેમ બી સોલ્વ. તમે નહીં માનો, અને બીજે જ દિવસે ગુજરી ગયા. પણ આ થયા પછી હું 2 વખત મારી હાર્ટની સર્જરી માટે ગયો, મોતનો લેશ માત્ર ડર નહોતો. રાજેશભાઈ તમે કહ્યું એમ જ, આપણે આજે અંકિતભાઈ અને ભાગેશભાઈ બે એવા પિલર્સ છે આપણા ગુજરાતી સાહિત્યના ફલક ઉપર કે જેમને એક પ્રોગ્રામમાં સાથે લેવાની એક રિસ્ક છે. પણ વેરી થેન્કફુલ ટુ બોથ ઓફ યુ કે તમે એકબીજાની સાથેનો તમારો જે મૈત્રીપૂર્ણ સંબંધ છે એને અમને પણ એનો અનુભવ કરવા મળ્યો આજે. અને પિતા અને માતાને જે આપણે ભિન્ન માનીએ છીએ, મધર્સ ડે અને ફાધર્સ ડે, તો એમના વિશે એકબીજાથી અળગું જો આપણે કંઈ કહીએ ને તો એ કન્યાકુમારીમાં જે સાગર સંગમ છે એને આપણી નજરથી કાપવા જેવું થાય. તો એ અશક્ય વાત છે એક રીતે જોવા જઈએ, પણ ખરી જોવાની વાત મને જે આજે બંને જણને સાંભળતા લાગ્યું તે હતું કે અંકિતભાઈની કવિતામાં જે કહેવાતી જે ગીતા હતી એના જેવા મારા પિતા, તો અંકિતભાઈને સાંભળતા આઈ રિલેટેડ 100%. મને પણ એવું જ લાગે છે મારા પિતા વિશે. સો એ કેટલો યુનિવર્સલ ભાવ છે, ઇટ વોઝ વન્ડરફુલ. અને ભાગેશભાઈના પિતાજીની જે પેલી અડધી રાતે ટમટમતી જે ટોર્ચ હતી, તો એ જે ટોર્ચ વળી થકી તમને જે હૂંફ અને હામ મળેલી એ આપણને, અમે બધા પણ એટલું જ અનુભવી શક્યા, કારણ કે પિતૃત્વ એક એવો યુનિવર્સલ ભાવ છે, એક એક એવો અશોક સ્તંભ છે જે આપણા અસ્તિત્વના મૂળમાં સ્થપાયેલો હોય છે, પણ આપણા જીવનના અંતિમ ક્ષણ સુધી કદાચ એ ગંગાના પવિત્ર વહેણની જેમ વહે છે. તો અમને આખું એક આપણા અસ્તિત્વના ઉદયથી શરૂ થઈને જીવનભરની જે જીવનભરનું જે ભાથું જેવું તમે
એક મેમરી સ્વરૂપે યાદ કરાવ્યો બદલ આપ બંનેનો ખૂબ જ આભાર. થેન્ક યુ સો મચ ફોર ટુડે. ઇટ વોઝ વન્ડરફુલ. ઇટ વોઝ વન્ડરફુલ. થેન્ક યુ જયશ્રીબેન. તમે જેમ કીધું કે ભાગ્યેશભાઈ અને અંકિતભાઈ નો મૈત્રી ભાવ, હું તો એમ જ કહી કે પિતા અને દીકરાનો ભાવ છે બંનેમાં. કેમ કે ભાગ્યેશભાઈએ આટલું સરસ આપણને વર્ણન કર્યું, અંકિતભાઈએ આટલું સરસ રીતે આપણને સમજાવ્યું, અને ખાસ ભાગ્યેશભાઈ જેમ કીધું કે દીકરા અને દીકરીને ખભા પર બેસાડે છે અને આગળ છીંધે છે, એ ખૂબ જ મહત્વનું છે. કારણ કે આપણે આપણે મને હું પોતે પણ પિતા છું એટલે મને ખ્યાલ છે કે આપણે એમને કેવી રીતે ચિંધ્યા છે અને દૂરનું બતાવીએ છીએ ખભા પર બેસાડીને. સો વન્ડરફુલ. ખાસ તો મારે આજે મારે આભાર વિધિ કરવાની છે, એટલે ખાસ તો હું મારો આભાર તમને બંનેઓને ખૂબ જ કે સવારના 6:30 વાગે ઉઠીને તૈયાર થઈને લીલીછમ વાડીમાં અને પુસ્તકોની પાછળ બેસીને સરસ આગળ બેસીને અમને આટલું બધું સરસ મહત્વ સમજાવવાનું, એ બદલ અંકિતભાઈ અને ભાગ્યેશભાઈ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. હું ગુજરાતી લિટરેચર સોસાયટી તરફથી, ટવકા તરફથી અને ભગત ચેરિટેબલ તરફથી હું માનું અગેન 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 ખૂબ ખૂબ આભાર. અને તમારે ત્યાં તો ઓલરેડી ફાધર્સ ડે થઈ ગયો છે. મારા દીકરાને હું કહેતો હતો, તો બંને મારા દીકરા પાર્થને તો ઓળખો છો, અંકિતભાઈ તો રમાડેલો છે એટલે ખબર છે. મારા દીકરાને કહેતો હતો કે હું ઘણી વખત કે ભાઈ આજે મધર્સ ડે છે, આજે ફાધર્સ ડે છે, એટલે કે આપણે તો દરરોજ ફાધર્સ ડે ને મધર્સ ડે હોય છે. આપણે એવું કશું હોતું નથી કે આપણે જેમ કીધું આઈ લવ યુ ને હું તમને ચાહું છું, એવું તો છે જ નહીં આપણે. એટલે આજે તમે પણ એ જ શબ્દો કીધા છે એટલે ફરીથી હું તમારો આભાર માનું છું. આ સાથે ટવકો અને ભગત ચેરિટેબલ ટ્રસ્ટ એ ખૂબ જ સપોર્ટ કરે છે અમને, એ બંનેનો ખૂબ જ આભાર માનીએ છીએ. સ્પેશિયલ થેન્ક્સ છે અમારે દેવિકાબેન ધ્રુવ જે ટેક્સાસથી સાહિત્ય સરિતા ચલાવે છે, એમનો ખૂબ જ આભાર છે કારણ કે એ પણ પ્રચાર આપણા માટે ખૂબ જ કરે છે. શૈલેષભાઈ દેસાઈ સ્વરાક્ષર ટોરેન્ટો, જેમ હું દર વખતે કહું છું કે આપણું આ મંચ હવે એટલાન્ટા સીમિત નથી રહ્યું કે યુએસએ સીમિત નથી રહ્યું, હવે ગ્લોબલી થઈ ગયું છે. કારણ કે હવે ટોરેન્ટો કેનેડાથી પણ છે, પ્લસ અમારે ન્યુઝીલેન્ડથી પણ છે, ઇંગ્લેન્ડથી પણ છે અને ઇન્ડિયાથી તો છે જ. એટલે શૈલેષભાઈ દેસાઈનો પણ આભાર માનું છું. ડૉક્ટર ભરત ભટ્ટ ગુજરાતી સાહિત્ય વર્ચ્યુઅલ જે મિશિગનથી ચલાવે છે, એમનો ખૂબ આભાર. આ સાથે અમારી જોડે હવે ટીવી મીડિયા અને ટીવી અને મીડિયા પણ અમારી જોડે સંકળાયેલા છે. ગાયત્રીબેન જોશી ટીવી એશિયા, નિમિષભાઈ ગણાત્રા અકીલા ફ્રોમ રાજકોટ, ચંદ્રકાંત પ્રેત દ્વિવેદી જે ખૂબ જ સરસ લખે છે અને આપણી જોડે આમાં પણ છે અત્યારે, જે ગુજરાત સમાચારમાં લખે છે, એમનો પણ ખૂબ જ આભાર. અને જિગીશાબેન પટેલ જે દિવ્યા ભાસ્કર એમાં પણ અમારા માટે લખે છે, એમનો પણ ખૂબ આભાર. અને સાથે સાથે આપ સૌ જેઓ અમારી જોડે દર વખતે આતુરતાથી રાહ જુઓ છો કે ચિરાગભાઈ અને નિમેશભાઈ રાજેશભાઈ હેતલબેનના જે પ્રોગ્રામ છે એ ક્યારે 9 વાગે શરૂ થાય અને ક્યારે અમે બધાને સાંભળીએ, તો આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અત્યારે જેને પણ કોઈને પણ જે કંઈ પણ પ્રશ્ન હોય કે જેમને કંઈ પણ કહેવું હોય તેમનો હાથ ઊંચો કરી શકે છે, જેથી આપણે ભાગ્યેશભાઈ છે અંકિતભાઈ છે જેમને જવાબ આપી શકે. અને આ પ્રોગ્રામ આપણે ફેસબુક પર લાઈવ છે અને ખૂબ જ ટૂંક સમયમાં 1 કે 2 દિવસમાં આપણે યુટ્યુબ પર પણ મૂકી દઈશું. તો એનીબડી વોન્ટ્સ ટુ સે એનીથિંગ ઓર સ્પીક એનીથિંગ? જયશ્રીબેન ને ક્વેશ્ચન જો એમને અનમ્યુટ કરું છું એક મિનિટ માટે. જયશ્રીબેન મારે ક્વેશ્ચન તો કઈ નથી ભાગ્યેશભાઈ, એટલી ઇમોશનલ જર્ની રહી, મને લાગ્યું હું તમને તમારા મમ્મીને તમારા પપ્પાને અને ઘડિયાળને મારી આંખો સામે જોઈ શકી, એટલી તાદ્રશ કર્યું. અંકિતભાઈએ માતૃત્વ અને પિતૃત્વ વચ્ચેની જે એક તુલના કરી ત્યારે એમ જ લાગ્યું કે માતા પિતા એક કોન્સ્ટન્ટ પાઈ જેવા છે જે આપણી અંદર રહે છે અને એ બેવની જે પ્રતીતિ થઈ
એને માટે મારી પાસે શબ્દો નથી. તમારા બેવનો ખૂબ ખૂબ આભાર. મને કોઈ પ્રશ્ન નથી, પણ બહુ જ ઇમોશનલી ઇટ વોઝ સો લાઈક હું રેડી છું સાંભળતા સાંભળતા. આઈ થિંક આપણામાંના ઘણા આજે પોતપોતાના માતા પિતાને યાદ કરીને આંસુ સાર્યા જ હશે આપણામાંથી ઘણા. ઇમોશનલ છે. એનીબડી પ્રાર્થના? યસ. મારે પણ કોઈ સવાલ નથી. પપ્પાને સવારે 6 વાગ્યાથી આમ જ જોયા છે, એટલે અહીંયાથી જ પપ્પા હેપી ફાધર્સ ડે અને પ્રણામ કરું છું. લોટ્સ ઓફ લવ. ચંદ્રકાંતભાઈ, યંગ મેન, બંને ધુરંધર વક્તાઓને આપણે બધા સાંભળ્યા પછી આપણે જે કઈ બોલીએ ને એ બધું કશું જ એનું ઉપજે નહીં, એટલે આપણે આ વખતે આપણી વાણીને વિરામ આપીએ. પણ એટલું કહી શકું કે આજે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતા પિતાનું ભારતીય સ્વરૂપ અને ભારતીય ફિલસોફી શું છે એનો બંને કોઈ સંસ્પર્શ કરીને પોતાની ગાથા કહીને આપણને પરિચય કરાવ્યો, બહુ ખૂબ મોટી વાત છે. અને આપણા મતે અમને ખૂબ ઋણી છે. હું બોલું છું. થેન્ક યુ. આજે આજે અમારા ભાગ્ય કે ભાગ્યશભાઈને સાંભળ્યા ફાધર્સ ડે ના દિવસે, અને તમે જે કંઈ બી કહ્યું તે બધું અંકિત થઈ ગયું છે. ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. એનીવન? કલ્પના બેન. હા, ખૂબ ખૂબ આનંદ આવ્યો અને એમ લાગે છે ફાધર્સ ડે નું સેલિબ્રેશન એકદમ પરફેક્ટ રીતે આજે થયું છે તમારા વક્તવ્યથી બંનેના. મારા માનસ જગતમાં સાચું કહું તો સાહિત્યમાં પ્રિયમાં પ્રિય ભાગ્યેશભાઈ ને અંકિતભાઈ બંને છે. અને ભાગ્યેશભાઈ ના તો અમુક વર્ષો પહેલા સાંભળેલું બી આમ પડઘાયા કરતું હોય છે મારા, અને ઘણી જગ્યાએ હું પોતે ઓરેશનમાં એને યુઝ કરું છું એટલું બધું. અને દીકરી પ્રાર્થના એનું લખાણની પણ હું ચાહક છું, અને ખરેખર મને ખૂબ જ માન છે તમારા તમારા પર જે સરસ્વતીની કૃપા છે, અને ખરેખર એને હું વંદન કરું છું. બસ આજનો દિવસ ધન્ય થઈ ગયો, મજા આવી ગઈ મને તો. બસ તમારા મનના ભાવો અમે સાંભળીએ છીએ યુટ્યુબમાં. શ્રીનાથજી સાથે આ વખતે કલ્પનાનું મંથન લખ્યું છે, એમાં મેં મારા 7 પિતાનું વર્ણન કર્યું છે. એટલે થેન્ક યુ. થેન્ક યુ કલ્પનાબેન. થેન્ક યુ. બીજા કોઈને કઈ નાગતુરજી કોઈને ક્વેશ્ચન હોય? ઓકે, અંકિતભાઈ કે ભાગ્યેશભાઈ આપને કઈ કહેવાનું? ના બસ, આપણે બહુ મજા આવી, તમે આપણે મળતા રહેશું. આ કોરોનાએ કોરોનાએ એક એક છે ને સમસ્યા ઉભી કરી છે, હવે માણસોએ હવે ફરીથી વર્કિંગ ફ્રોમ ઓફિસ એ શીખવું પડશે. કારણ કે આ વર્કિંગ ફ્રોમ હોમ એવો બરમુડો બારે માસ એવા નવા દુહા બનવા માંડ્યા છે. માણસ સામે લીલોછમ બોલનારો હોય પછી ક્યાં સવાલ છે? અરે યાર, અને અમારા જેવા સાંભળનારા નહીં, એ તો 100%. હું હમણાં જ કહેતો હતો કે આટલું બધું ફાધર્સ ડે નું થયું ને, એટલે એમ કે દીકરો શું કરે છે, કે દીકરો હવે પોતાનું કરે છે, કે બહુ સારું, આખા ગામનું કરે એના કરતા પોતાનું કરે એ બહુ સારું. હળવા થવું જોઈએ, પછી એટલું ભારે થઈ જાય ને વાતાવરણ, એ પણ મને આમ સારું છે. આપણે આપણે બધા આમને આમ મોજ કરતા રહીએ અને આમ મળતા રહીએ, અને માતૃદેવો પિતૃદેવો આચાર્ય દેવો ભવો તો ખરો, પણ પ્રેમ દેવો ભવો, અને દેવો ભવો નહીં દેવો.
રાજેશભાઈ હમણાં છે ને એક અમારા મિત્ર છે બહુ ગાંધીવાદી, જો નામ સાંભળ્યું હોય, મનુભાઈ મહેતા, ભાવનગર પાસે ખડસલી ગામ છે, એમના એમના દીકરા અમારી સાથે છે. હવે એમને કોરોના થયો એટલે અમે બધા રોજ સવારે પછી ડોક્ટર કહે કે એમને એસિમ્પ્ટોમેટિક કોરોના છે એટલે કોઈ લક્ષણો નથી એમ. એટલે પછી મને મેં કીધું, મેં એમને ફોન કર્યા, મેં કીધું તમને કોઈ શું થાય છે, એટલે કે કઈ કોઈ લક્ષણ નથી. મેં કીધું ક્યાંથી આવે, તમને તમારા બાપના લક્ષણ નથી આવ્યા ક્યાંથી આવે? તમને બાપા એકદમ ગાંધીવાદી, આ એકદમ મોડર્ન ઇન્ડસ્ટ્રી ચલાવે છે, ઇલેક્ટ્રોનિક એસ્ટેટ ના પ્રમુખ છે, બહુ મોટા માણસ છે, અમારા મિત્ર છે, પણ અમે આ સરસ એકદમ તત્કાલ જોક બની ગયો. આઈ થિંક કોરોનાનું એક જે દુઃખદ પાસું છે ને, એ પાનું જ્યારે વળે ને એના પછી એક કોરોના વિનોદનો એક પ્રોગ્રામ કરીશું કે જેમાં આવા બધા પ્રસંગો અને અનુભવો શેર કરી શકાય, પણ અત્યારે નોટ રાઈટ નાઉ આઈ ગેસ. ખરેખર કોરોનાના કારણે આપણને એક તો લાભ સારો મળી ગયો કે આપણે બધા વર્ચ્યુઅલ થઈ ગયા, અને વર્ચ્યુઅલ થી પણ આપણે બધા ભેગા રહ્યા, એનાથી એક સારો લાભ થયો આપણને. હમણાં કોરોનામાં પાછું કહ્યું છે, બધા એકબીજાને સલાહ આપે છે કે બી પોઝિટિવ, બી પોઝિટિવ. એમાં બહેને ને ભાઈએ નક્કી કર્યું કે આપણે દરેકને કહેવું કે બી પોઝિટિવ, કે વી આર પોઝિટિવ, વી આર પોઝિટિવ. સાહેબ એમના ઘરે કામ કરનાર આવનારા બંધ થઈ ગયા. તો ચલો, થેન્ક યુ એવરીવન, આપણે રજા લઈએ. થેન્ક યુ વેરી મચ બગેશભાઈ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. ચલો તો રજા લઈએ આપણે, થેન્ક યુ, થેન્ક યુ. આવજો આવજો. પેલા નાગરો જેવું નહીં થાય ને કે કોણ પહેલું જાય. નાગરોમાં શું છે, બધા દસે દસ જણા સાથે જ ઉઠવું પડે. એ તો ભાગ્યેશભાઈ, ભાગ્યેશભાઈ એના માટે લેડીઝ ફર્સ્ટ નો એક પ્રસંગ બહુ સરસ છે એના માટે, અને હું ઘણી વખત ઘણી જગ્યાએ કહેતો હોઉં છું કે લેડીઝ ફર્સ્ટ કેવી રીતે આવ્યું, કે બે પ્રેમી યુગલ વીસમા માળેથી કૂદકો પડવા નક્કી કર્યું, બંને કીધું સાથે પડીએ. તો માણસ પહેલા પડ્યો, જેન્ટ્સ પહેલા પડ્યો નીચે, અને પછી ઉપર જોયું તો ત્યાં ઉપર હસ્તી થઈ કે ઓકે બાય બાય. ત્યારથી નક્કી થયું લેડીઝ ફર્સ્ટ. ના એ બરાબર, તમારી વાત સરસ છે. હું મેં મહેસાણાનું કર્યું છે, કે લેડીઝ ફર્સ્ટ છે ને એ અમેરિકામાં શોધાયું જ નથી, એ મહેસાણામાં શોધાયું છે. અને એક જમવાનું હતું ને એટલે પટલાણી ને પટેલે બૂમ પાડી, લે ડીશ ફર્સ્ટ એમ. લેડીઝ ફર્સ્ટ, એમાં તમારા જેવા કોઈ સજ્જન સાંભળી ગયા, કેવું પડે કે સ્ત્રી દક્ષિણ ને લેડીઝ ફર્સ્ટ કહ્યું એમ. ખરેખર એવું હતું જ નહીં. તો ચાલો હું બહુ જ બધાને રજા આપી દઉં છું. ચાલો તો હેપી ફાધર્સ ડે. ઓકે, થેન્ક યુ, આવજો, બાય બાય બાય.